ગુડ આફ્ટરનૂન એવરીવન. નેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ માં મિત્રો, હું ધર્મેન્દ્ર જાડેજા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે વાત કરવાની છે જે અર્થશાસ્ત્રની અંદર મિત્રો, આ અર્થશાસ્ત્રની અંદર જે આપણે જીસીઆરટી નું જે છે એ છેલ્લું લેસન છે એનું છે. આપણે બધાને ખબર છે એમ કે એની અંદર જે વિચારકોનો ફાળો છે એના વિશે આજે આપણે વાત કરવાના છે. આર્થિક વિચારો જે છે એની આપણે વાત કરવાની છે. એ પહેલા મિત્ર મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો મારું નામ ધર્મેન્દ્રસિંહ જાડેજા, એટલે કે જાડેજા સર. અને જીકે ને લગતા બધા જ પોર્શન્સ મિત્રો કરાવું છું, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, સોશિયોલોજી, સાયકોલોજી એન્ડ મેની ઓફ સબ્જેક્ટ જે છે જેપીએસસી ને લગતા એ કરાવું છું. સિવાયના પણ તમે સાંભળ્યા હશે પંચાયત રાજ છે, ત્યાર પછી આપણે બધાને ખબર છે એ રીતે 6-10 નું SST છે, અરજી હુકુમત છે, મહાગુજરાત આંદોલન છે, ઘણા બધા જે છે એ આપણને જોવા મળે છે. છેલ્લા 15 વર્ષનો મિત્રો ટીચિંગ એક્સપિરિયન્સ છે અને છેલ્લા 10 વર્ષથી જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ્સનો એક્સપિરિયન્સ છે. ઘણા વિદ્યાર્થીના ગોલ અચીવ કરાવેલા છે, તમારા પણ થઈ જશે મિત્રો. એના માટે તમારે રેગ્યુલરલી મારી સાથે જોડાવવું પડશે. જે જગ્યાએ આપણે વ્યવસ્થિત નથી બેસી શકતા કે નથી એમાં ધ્યાન દઈ શકતા તો આપણે 100% તમે સમજી શકો છો કે શું થાય છે. તો કે આપણે આપણી જે આપણને મળી છે એ આપણે ગોલ જોતો હોય અચીવ કરી શકતા નથી. શું કામ મિત્રો, ઓન એકેડમી શું કામ? અહીંયા તમને ડેઇલી લાઈવ ક્લાસીસ મળે છે, એજ્યુકેટર સાથે તમે રૂબરૂ થઈ શકો, એજ્યુકેટર સાથે તમે રૂબરૂ થઈ શકો છો અને એજ્યુકેટરને તમે એક ઝેડ સાથે જે છે એની અંદર તમે જોવા મળે છે. જેટલા પણ એજ્યુકેટર છે એની સાથે તમે રૂબરૂ ભણી શકો છો. એના માટેના જે ક્વેશ્ચન્સ છે તમને ન આવડતા હોય તો ક્વેશ્ચન પૂછી શકો છો. અને આ પ્રકારની દરેક વસ્તુ જે છે એમાં કરવામાં આવતી હોય છે. લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ મિત્રો જે છે એ આપણા માટે તમારા માટે લાવીને આવ્યા છે. કારણ કે આપણે બધાને ખબર છે કે આપણે ઘણીવાર વાંચીને અને વિડીયો જોઈને કંટાળી જતા હોય છીએ. એ સમયે આપણી પાસે કોઈ જો એવી વસ્તુ હોય કે જેમાં આપણો ટાઈમે ના બગડે અને ખાસ આપણે જે વસ્તુ છે એ આપણા માટે ખાસ મહત્વની છે કે આપણો ટાઈમે ન બગડે અને આપણે શું કરી શકીએ. તો કે આપણને ખબર છે એમ કે દરેક વસ્તુની અંદર આપણે જો મહત્વની વાત કરીએ તો એમાં ક્વિઝ જે છે એના અંદર આપણે જ્ઞાન મળે છે અને ટાઈમને બગાડ થતો નથી, આપણા માટે ખૂબ જ મહત્વનું છે. સ્ટ્રક્ચર કોર્સિસ છે મિત્રો, તમે સાંભળ્યું છે સચિવાલય, બિન સચિવાલય, તલાટી, જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ, સિનિયર ક્લાર્ક, જીપીએસસી, નાયબ મામલતદાર, એવા અસંખ્ય જેટલા પણ કોર્સિસ છે તમારા માટે અમે સ્ટ્રક્ચર કરીએ છીએ અને સ્ટ્રક્ચર કોર્સિસ જે છે લઈને આવીએ છીએ. અનલિમિટેડ એક્સેસ છે મિત્રો, જે આપણે બધાને ખબર છે 24/7 બરાબર, અનલિમિટેડ એક્સેસ છે 24/7, 24 કલાક અને સાથે 7 દિવસ સુધી મિત્રો તમે જેમ એ આની અંદર જોડાઈ શકો છો અને આપણને ખબર છે એ રીતે તમે શું કરી શકો છો તો કે ધ્યાન પણ આપી શકો છો. તો આમાં 24/7ની અંદર જો વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર તમે માનો કે ક્યારેક તમે લેક્ચર અટેન્ડ નથી કરી શક્યા કે તમે એમાં હાજર નથી કરી શક્યા તો બાદમાં તમે એકલા પણ એ લેક્ચર છે એ તમારી રીતે જોઈ શકો છો. ત્યાર પછી શું છે તો કે કોર્સ ઓન અવર પ્લેટફોર્મ, તો અલગ અલગ પ્રકારના મિત્રો તમે અહીં જે કોર્સિસ છે જે જોઈ શકો છો કે અમારા પ્લેટફોર્મના માધ્યમથી અલગ અલગ પ્રકારના કોર્સિસ તમને અહીંયા જોવા મળે છે જે તમે આના દ્વારા જાણી શકો છો અને સમજી શકો છો. હાઉ ટુ રજીસ્ટર ફોર અન એકેડમી સબસ્ક્રિપ્શન મિત્રો, કારણ કે આપણે જો આ બધા સાથે જોડાવવું હોય. યસ નિકેશભાઈ ગુડ આફ્ટરનૂન, વધારો તો આપણે સબસ્ક્રિપ્શન કઈ રીતે લઈ શકીએ મિત્રો? સબસ્ક્રિપ્શન લેવા માટે આપણે બધાને ખબર છે કે શું કરવું પડશે. તો કે સબસ્ક્રિપ્શન જો તમારે લેવું હોય તો એના માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને અર્ન એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. મિત્રો આ પ્લે સ્ટોરમાં જઈ અર્ન એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારે 1 વર્ષ માટે મિત્રો, કેટલા 1 વર્ષ માટે જો તમારે અર્ન એકેડમીના માધ્યમથી જોડાવવું હોય 12 મંથ માટે તો એની ફી 7,000 રૂપિયા છે. તમે માર્ક કરો મિત્રો કે કોઈ પણ જગ્યાએ ઓફલાઈનમાં તમે ક્લાસ જતા હો તો 3 મંથની ફીસ ઓનલી 10,000 રૂપિયા અહીંયા હોય છે. હવે 1 વર્ષને તમે આની અંદર જુઓ તો 12 મહિનાની ફીસ તમે જોશો તો એ 40,000 રૂપિયા પહોંચશે. હવે તમે સમજી શકો છો કે ક્યાં 10,000 ને ક્યાં 40,000. હવે તો આપણને ખબર છે એમ કે શું થશે,
10,000 રૂપિયા જે છે અને 40,000 રૂપિયા એક વર્ષના થાય એની જગ્યાએ એવરેજ તમે જોઈ શકો છો કે અહીંયા 7,000 રૂપિયા એમનું છે. હવે તો કે આ 7,000 રૂપિયાને ધ્યાનમાં રાખીને આપણે વાત કરી તો આની અંદર તમે DPR10 મારો કોડ છે એ તમે અપ્લાય કરશો તો તમને શું થશે, 10% ડિસ્કાઉન્ટ મળશે અને ફક્ત તમારે કેટલા કે 6,300 રૂપિયા તમારે પે કરવાના થશે. વિચારો 6,300માં એક વર્ષ સુધી નિરંતર સતત તમે શું કરી શકો છો, તો કે આપણે કીધું એ રીતે કે તમે નિરંતર આની અંદર જે છે એ આને કેટલી માધ્યમથી જોઈ શકો. માનો કે તમારે લાંબા ગાળા માટે સબસ્ક્રિપ્શન લેવું છે તો લાંબામાં લાંબું 2 વર્ષનું જ છે, 2 વર્ષમાં તો તમને ગમે એ નોકરી મળી જ જાય. તો 2 વર્ષ માટેનું જે સબસ્ક્રિપ્શન છે જેની ફીસ 8,400 છે, પણ અહીંયા પણ તમે જોઈ શકો છો કે DPR10 મારો કોડ જે છે એ અપ્લાય કરશો તો 10% લેસ થઈ જશે અને ફક્ત 7,560 તમારે ભરવાના થશે. હવે મિત્રો તમે વિચાર કરો કે આ જે વસ્તુ છે એની અંદર 7,360 7,560 રૂપિયામાં 2 વર્ષ સુધી તમે અનએકેડમીના માધ્યમથી જોડાઈ શકો છો, સ્પેશિયલ ક્લાસીસમાં જોડાઈ શકો છો. હવે ઘણી બધી વસ્તુ જે છે એમાં તમે આમાં જોડાઈ શકતા હો છો, જે પાછું તમારે યાદ રાખવાનું છે. એના દ્વારા તમે આ બધી વસ્તુ જોશો તમને ખ્યાલ આવશે. યસ પ્રકાશભાઈ ગુડ આફ્ટરનૂન પધારો. ત્યાર પછી મિત્રો અભય એટલે કે અનએકેડમીની અંદર તમારા માટે જે ચેમ્પિયનશિપ જે ટેસ્ટ સિરીઝ લેવા છે જે અલગ અલગ ડેટ વાઇઝ તમને અહીંયા જોવા મળે છે અને આ જ ટેસ્ટ સિરીઝ અમારા સેમ વસ્તુ પણ અલગ એજ્યુકેટર દ્વારા તમે જોઈ શકો છો. અહીંયા બધા જ એજ્યુકેટર જે છે એ કેવા છે તો કે અલગ થઈ ગયા છે અને તમારા માટે અમે આ ટેસ્ટ સિરીઝ લઈને આવી રહ્યા છીએ. તો જે લોકો હજી જતા રહ્યા છે બધા પેપર્સ તો એનો વાંધો ને, જે હમણાં જોડાવાના છે તો હવે પછીના પેપરમાં જોડાઈ જાય મિત્રો, જેથી શું થશે તો કે તમારે જે છે એ પછીના હવે પછીના જેટલા પેપર છે એમાં તમે એમાં જોડાઈ શકો. જો ફોનિક્સ છે મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે ઇન્ડિયા બેસ્ટ એજ્યુકેટર જે એક્સલેટર જે પ્રોગ્રામ છે આની અંદર આપેલો છે કે અનએકેડમી જે છે લુકિંગ ફોર ધ ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ એજ્યુકેટર્સ જે છે તમને આની અંદર જોવા મળે છે મિત્રો. એન્ડ વી સીક યોર હેલ્પ ઇન બિંગ ધેમ. અરે બધાને ખબર છે કે આ બધી જ વસ્તુની પાછળનું મુખ્ય કારણ શું છે, જે ફોનિક્સ છે તમારા માટે લાવ્યું છે અને આના માટે તમે બહુ સારી રીતે જે છે અનએકેડમી માધ્યમથી જોડાઈ શકો છો. ફર્સ્ટ ટાઈમ એવર ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર પહેલી વાર આ વસ્તુ જે જોવા મળે છે જેમ જોઈ શકો છો આની અંદર કે અલગ અલગ જેટલા પણ ટ્રેનિંગ છે બરાબર આઉટ જે એક્સપિરિયન્સ ટીમ છે અને આ બધી જ વસ્તુ જે છે તમને આમાં જોવા મળે છે. પછી કીધું છે કે ડેડિકેટેડ સપોર્ટ ફ્રોમ ધ ટીમ ધેટ હેઝ ક્રિએટેડ મેની ટોપ ઓનલાઈન એજ્યુકેટર્સ. કે આજે આપણે બધાને ખબર છે કે ટીમ હશે તો જ બધી વસ્તુ થઈ શકશે એમ, કે ટીમ જે છે એ શું કરવાની છે એટલે સપોર્ટ કરવાનો છે અને ત્યાર પછી જ આપણે આ બધું કામ જે છે થઈ શકે. બેસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી રિસોર્સિસ વિલ બી પ્રોવાઈડેડ. આજે તમે જોઈ શકો છો કે તમારા માટે ઘણા બધા જે સોર્સિસ રિસોર્સિસ છે તમારા માટે ઊભા કરવા માટેની વાત છે. જેટલા પણ લોકો જે છે આની અંદર એ વધુ ને વધુ જોડાય એવું તમે કોશિશ કરો અને જેટલા પણ આની અંદર જે જોડાવા ઈચ્છતા હોય તે એનરોલ કરી શકે છે. લર્ન ફ્રોમ ધ આઇકોનિક એજ્યુકેટર ઓફ ધ કન્ટ્રી. કે આપણા જે દેશ છે એમાંથી જે આઇકોનિક જે નામના છે અને ખાસ કરીને એવા વ્યક્તિ કે જેને આટલા જૂના વર્ષનો એક્સપિરિયન્સ છે બરાબર. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ટુ જોઈન ફિલ ધ એપ્લિકેશન ફોર્મ ઇન ધ ડિસ્ક્રિપ્શન એન્ડ ધ ટીમ એટ અનએકેડમી વિલ કોન્ટેક્ટ યુ સૂન. તો આપ જે અમાં ઇન્ટરેસ્ટેડ હો તો તમે શું કરી શકો છો, તો કે નીચે જે તમને જે છે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે એમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો અને અનએકેડમી ટીમ જે છે એ તમારો સંપર્ક કરશે. યસ ત્યાર પછી જે સક્ષમ હેડ ક્લર્ક માટેનો સેકન્ડ બેચ જે છે એ આજથી એટલે કે 4 તારીખથી જે છે શરૂ થવા જઈ રહ્યો છે, જે ખાસ દરેક વ્યક્તિમાં જોડાવાનું છે. વિજેતા બેચ છે મિત્રો જે આની અંદર બિન સચિવાલય માટેની એક્ઝામ માટે પણ આજે 4 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે, જે દરેક વ્યક્તિમાં જોડાશે. તેમજ સંપૂર્ણ જે છે મિત્રો જે 6 માર્ચથી આની અંદર જે છે એ શરૂ થવા જઈ રહ્યો છે. ક્લાસ 3 માટેની કોઈ પણ એક્ઝામ્સ હોય એ તમે સારી રીતે ક્રેક કરી શકો છો અને એના માટે આ વસ્તુ જે છે આપણને જોવા મળે છે. યસ તો ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો આપણો પોઈન્ટ જે છે મિત્રો એ આજે છે આર્થિક વિચારો.
બધાને ખબર છે એમ કે આજે ઇકોનોમિકલ થોટ્સ આપણે જોવાના છે, જે આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે કે ઇકોનોમિક થોટ્સ એટલે શું છે, આર્થિક વિચાર એટલે શું છે. કારણ કે એક યાદ રાખજો મિત્રો, જિંદગીમાં એક વિચાર આવો ને એ એક અઘરી વસ્તુ. આજે તમે બધા ઓળખતા હશો કે પ્રથમ ભારતીય હેન્ડીકેપ, વિશ્વમાં પ્રથમ હેન્ડીકેપ મહિલા કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો એ કોણ છે, ચાલો મને કોમેન્ટ બોક્સમાં લખીને દો ઝડપથી. વિશ્વની પ્રથમ એવી મહિલા કે જે હેન્ડીકેપ હોય અને માઉન્ટ એવરેસ્ટ સર કરનાર કોણ, ઝડપથી કોમેન્ટ બોક્સમાં લખો મિત્રો. ઓકે, ભારતની પ્રથમ, યસ વેરી ગુડ સુમિતા, અરુણિમા સિંહા, બરાબર. જે અરુણિમા સિંહા છે એ ભારતની છે મિત્રો, યાદ રાખજો. એટલે ભારતની પણ પ્રથમ મહિલા જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર કોઈ હોય તો એ આપણે બધાને ખબર છે કોણ, તો કે છે અરુણિમા સિંહા. આ અરુણિમા સિંહા જે છે એમને ઘણી બધી એવી કસોટી ને ઘણી બધી વસ્તુમાંથી પાર ઉતરેલા છે, એના માટે તમે જે છે એ યુટ્યુબના માધ્યમથી એનું ઇન્ટરવ્યુ જોઈ શકો છો. એટલે એનો આપણે વધારે ડીપમાં વાત નથી કરતા, બટ જે વાત છે એની ખાસ આપણે કરવાની છે. જે તમારા જે આ શબ્દ આપ્યો છે ને, વિચાર, વિચાર માટેનું મહત્વનું છે મિત્રો, બરાબર. યસ પંકજભાઈ, અરુણિમા સિંહ, બરાબર છે. તો આર્થિક વિચારની જે વાત છે ને, તો વિચાર તો કે એને એવો વિચાર આવ્યો, જે આપણે બધાને ખબર છે કે એ હેન્ડીકેપ છે, પોતે ઓલરેડી હેન્ડીકેપ છે, છતાં પણ એને એવો વિચાર આવ્યો કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે, મારે એવું કંઈક કરી બતાવવું છે કે મારો પગ નથી, છતાં પણ હું જે છે એ બધા વ્યક્તિ જે નોર્મલ કરતા એ રીતે હું કરી શકું છું. એના માટે એની મિત્રો જે વાત કરવામાં આવે તો એની અંદર શું થાય, તો આપણે કીધું એ રીતે કે આર્થિક જે વિચારો છે એની અંદરની જો મિત્રો વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે, એ રીતે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ જે છે એની પાછળના જેટલા પણ કારણો છે એમાં આપણે મહત્વના જોવા મળતા હોય છે, બરાબર. હવે તો કે આપણે કીધું કે અરુણિમા સિંહ છે ને એ સૌથી પહેલા બચેન્દ્રી પાલને મળવા ગયા. બચેન્દ્રી પાલને જઈને એટલું કહે છે કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે તો મારે શું કરવું પડે, તો એને બહુ સરસ મજાનો જવાબ આવ્યો. એના માટે આપણે આજે વાત કરવાની છે કે હવે તું જે દિવસે માઉન્ટ એવરેસ્ટ સર કરીશ ને બેટા, તે દિવસે એ તારીખ જે હશે ને, એ તારીખ જે છે વિશ્વના ઇતિહાસમાં લખાઈ જશે. એટલે કે આપણી ભાષામાં કહીએ તો જે દિવસે તું અહીંયા અત્યારે મારી પાસે આવી છું ને, તે તારા વિચાર રજરો કહીએ ને, એના ઉપરથી એટલો પ્રૂફ થાય છે કે આજે તે ઇતિહાસ રચી દીધો. હવે જે દિવસે તું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ અને તે તારીખ ખાલી એક બાકી છે આપણી ભાષામાં કહીએ, તમારા બધાના ઓર્ડર છપાઈ ગયા છે મિત્રો, હવે ખાલી નામ નાખવાનું બાકી છે. જો જે લોકો રેગ્યુલર અહીંયા આવે છે અને આપણે કીધું એમ શું કરે છે, તો કે એક્ઝામમાં ભાગ લે છે, બરાબર, અને જે રેગ્યુલર લેક્ચરમાં ભાગ લે છે. તો આની અંદર વાત કરી છે કે આર્થિક વિચાર મિત્રો, તો આર્થિક વિચાર આપણે બધાને ખબર છે કે જેની સાથે મુખ્ય કોઈ વસ્તુ ઇકોનોમિકલ બાબત જે છે, બરાબર. યસ, એડમંડ હિલરી, બરાબર, જે બરાબર છે, પ્રથમ પ્રથમ મહિલા, બરાબર છે, જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો, વેરી ગુડ, ખૂબ સરસ ભાઈ. તો જિગ્નેશભાઈ જવાબ આપ્યો છે, ખૂબ સાચો આપેલો છે. આની અંદર મિત્રો વાત કરીએ આપણે કે ઇકોનોમિકલ થોટ્સ ની અંદર જો આપણે વાત કરીએ તો કે માનવ જીવન અને માનવીની આર્થિક પ્રવૃત્તિ જેટલી પણ થાય છે મિત્રો, એ બધી જ આર્થિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી અને એના અર્થનું વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવતું હોય એની અંદર, તો કે ઉત્પાદન આવી જાય, ત્યાર પછી તો કે આવક, વહેંચણી, જવાબદારી, નાણું, વિનિમય, આવી જેટલી પણ આર્થિક વિકાસ, બેન્કિંગ, આર્થિક અને એડમન્ડ સ્મિથ જે સંપત્તિના અર્થશાસ્ત્રમાં ભૌતિક સંપત્તિ જે છે, ઉત્પાદન, વહેંચણી, વપરાશ, આવી જેટલી પણ વસ્તુ મિત્રો જે છે એને ધ્યાનમાં રાખીને એના વિચારો જે છે રજૂ કરેલા છે. આલ્ફ્રેડ માર્શલ, આપણે બધાને ખબર છે કે ઇકોનોમિક્સના પિતા, એને માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખતા આર્થિક વિચારો આપ્યા છે. પ્રોફેસર રોબિન્સ જે છે એને અછત પસંદગી અને કસર કરકસરના આર્થિક વિચાર આપ્યા છે. 1929-30 ની અંદર વિશ્વની મહામંદીનો સમય હતો મિત્રો, અને એ સમયની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો આર્થિક વિચારો જે છે એના માટે નવી દિશા અને ગતિ આપતા જે છે વાત કરી છે. પ્રોફેસર કેન્સ જે છે એને ખર્ચ, આવક અને
રોજગારીને લગતા જે સમગ્ર લક્ષી આર્થિક વિચાર જે છે એ આપણને પાશ્ચાત્ય ખ્યાલોના પ્રભાવ આપણને જોવા મળે છે. ભારતના ગ્રંથની અંદર જે મિત્રો વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે કે ભારતીય અર્થતંત્રને ધ્યાનમાં રાખો તો આપણા માટે એક જ આવે, શું? તો કે અર્થશાસ્ત્ર સંબંધિત કોઈ પણ વિચારધારા હોય તેના દર્શન આપણને કરાવ્યા હોય ભારતીય ગ્રંથે કરાવ્યા છે. આજ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાઓ, ભારતના ગ્રંથ જે છે આપણે બધાને ખબર છે, જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ, તે મહાભારતમાં પહેલેથી તમે જુઓ ને તો પહેલેથી આપણે જે આ ભારતના જેટલા પણ ગ્રંથો છે ને મોસ્ટ ઓફ ગ્રંથોમાં તમને એમ અર્થશાસ્ત્ર સંબંધી વિચારધારાના દર્શન થતા તમને જોવા મળે કે મહાભારતમાં શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામદકીય જે કામદકીય જે છે એ નીતિશાસ્ત્ર જેવા જે આની અંદર આપણને ગ્રંથો છે એ જોવા મળે છે. અને ભારતીય વિદ્વાનોએ આર્થિક બાબતો અંગે જે પોતાના વિચારો રજૂ કર્યા છે, આ આર્થિક વિચારોમાં એનો ધર્મ આવી જાય, એની અંદર યસ યસ કૌટિલ્ય, વેરી ગુડ, ધર્મ, તત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર અને જે નિષ્ઠા છે, ઘનિષ્ઠા છે, આ બધી જ વસ્તુનો સમાસ સંબંધ છે એ અર્થશાસ્ત્ર સાથે રહેલો છે મિત્રો. અને એની અંદર જો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે બધી આર્થિક વિચારધારાના ચાણક્યના કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ગ્રંથ જે છે એ આપણા માટે અગ્રસ્થાને છે. આજે વિશ્વની કોઈ પણ વસ્તુ હોય, આજે કોઈ પણ અર્થવ્યવસ્થા તમારે કરવાની હોય, કોઈ પણ વસ્તુ તમારે ઇકોનોમિક્સ રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર શું આવે તો કે આપણે કીધું એમ કે અર્થશાસ્ત્ર જે છે એ આપણને ખાસ મહત્વનું જોવા મળે છે. અને આપણે બધાને ખબર છે કે શું છે કે ભારતમાં રાજાશાહી જે છે અર્થવ્યવસ્થાના સમયથી લઈ અને વર્તમાન સમયની અંદર જેટલી પણ અર્થવ્યવસ્થા જે છે, યસ પૂજા, ચાણક્ય, બરાબર છે, બરાબર. તો એની અંદર મિત્ર વાત કરવામાં આવે તેના આપણે અનેક આર્થિક વિચારકો જે છે એના આપણે આની અંદર ભણવાનું છે. તો એમાંના પહેલા વિચારક એક છે, એના વિશેની આજે વાત કરવાની છે આપણે, એ છે કૌટિલ્ય ચાણક્ય. તેનું મૂળ નામ શું હતું ચાલો મને ઝડપથી કોમેન્ટ બોક્સમાં લખી નાખો. કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા કોણ હતા? કૌટિલ્ય. અને એ કેવા હતા? તો કે કૂટનીતિજ્ઞ શાસ્ત્ર જે છે, કૂટનીતિજ્ઞ બધી વસ્તુ છે એમાં જોવા મળતી આપણને. ચાલો આન્સર આપો ઝડપથી. વિષ્ણુગુપ્ત, યસ, વેરી ગુડ, બરાબર સુમિતા, ખૂબ સરસ. તો ત્યાંની પછી આગળ વાત કરીએ આપણે મિત્રો, તો જે વિષ્ણુગુપ્ત જે છે એનું મૂળ નામ છે અને જેમને શું હતું તો કે એક પૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન સેવ્યું હતું. જેમ કે જન્મેલો જે બાળક હતો ચાણક્ય, બરાબર, જે કેવા હતા? બ્રાહ્મણ કુટુંબના હતા, બ્રાહ્મણ પુત્ર હતા. અને યસ, બરાબર, જીગ્નેશભાઈ, વિષ્ણુગુપ્ત સાચું છે તમારું, બરાબર. તો એની અંદર મિત્રો શું હતું તો કે પૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન એને સેવ્યું હતું અને એ વિષ્ણુગુપ્ત હતા. એનો જન્મ ક્યાં થયો? ચાલો કોઈ કહેશે એનો જન્મ ક્યાં થયો? કારણ કે એનો જન્મ ક્યાં થયો મિત્રો? ચાલો ઝડપથી એનીવન, યસ, પાટલીપુત્ર, ક્વેશ્ચન માર્ક માં આવું છે અંકિતભાઈ, ડાયરેક્ટ જ આપણી પાસે શું છે યાદ છે ને, કોન્ફિડન્સ. ક્યાં થયો તો કે પાટલીપુત્ર. પાટલીપુત્ર નું ગામ કોઈને ખબર હોય તો મને કયો? દાંત સાથે જૈનમાં હતા, બરાબર છે, યાદ. દંતનીતિ એટલે એને આઈપી છે, બરાબર છે, સાચું છે. પણ ક્યાં ગામ ની અંદર ખબર છે કોઈને? અલાટક, ઓકે ઓકે, બરાબર, યાદ. બીજું નામ ખલાટક તરીકે ઓળખાય છે, કઈ વાંધો નહીં. કુસુમપુર યાદ રાખજો, પાટલીપુત્ર નું કુસુમપુર.
પાટલીપુત્ર ના કુસુમપુર ગામ જે છે મિત્રો, એની અંદર કૌટિલ્યનો જન્મ થયો, બ્રાહ્મણ કુટુંબ ની અંદર થયો. ત્રીજી સદી ની આસપાસ જે છે એ નંદ વંશ ના છેલ્લા રાજા હતા, જે આપણે બધાને ખબર છે, તમે લોકો ઇતિહાસ જાણતા જ હશો કે નંદ વંશ ના છેલ્લા રાજા થઈ ગયા. કોણ હતું કોઈ કહેશે મને ઝડપથી? નામે આવડી જાય એવું છે. નંદ વંશ ના છેલ્લા રાજા મિત્રો, યસ ધનાનંદ, ધનાનંદ બરાબર છે. ચંદ્રગુપ્ત મૌર્ય ના આવે, ધનાનંદ આવે. એક સ્ટોરી છે, એ સ્ટોરી હું તમને કહું છું, પછી આપણે આગળ જે છે એ આર્થિક વિચારો જે છે એ કૌટિલ્યના અર્થશાસ્ત્ર સાથે આપણે આગળ ભણશું અને આગળ વાત કરશું. એક સ્ટોરી તમને કહું છું, જે સ્ટોરી કદાચ તમે સાંભળ્યું હોય તો સારું છે, ન સાંભળ્યું તો કાંઈ વાંધો નહીં. જે ઇતિહાસને લગતી છે, જ્યારે પણ આપણે ઇતિહાસ ભણશું ત્યારે આ સ્ટોરીને પાછી લેશું. પણ ધનાનંદ જે છે સાચો આન્સર છે તમારો બધાનો, ખૂબ સરસ. હવે તો કે આપણે બધાને ખબર છે કે તમે ઓળખો જ છો સિકંદર. સિકંદરે જયારે ઝેલમ નદીના કિનારે શું કર્યું, તો અટેક કર્યો. અને એ સિકંદરે ઝેલમ નદીના કિનારે પોરસપુર રાજા, તમે સાંભળ્યો હશે, એના ઉપર અટેક કર્યો હતો. એ રાજા એનો સામનો કર્યો હતો, બરાબર. હવે શું થયું મિત્રો, હવે થયું એવું કે કૌટિલ્ય જે છે આ ધનાનંદ પાસે ગયા અને એને કીધું. ઓકે, તમે સાંભળેલી છે પૂજા, સારું સારું. તો ધનાનંદ પાસે ગયા અને કીધું કે ભાઈ આપણે હિન્દુ ધર્મનો બચાવ કર, સિકંદર આવે છે લડવા માટે, તો એને કાઢી મૂકે છે યાચી ને, અપમાનિત કરીને કાઢી મૂકે છે. આપણે બધાને કહે, બધા સાંભળેલું જ હશે કે કોઈ પણ વ્યક્તિ છે ને મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. હે, આપણે બધાને ખબર છે મિત્રો, તો આપણે બધાને ખબર છે શું થશે, તો કે આ જે વસ્તુ છે એની પાછળનો મુખ્ય જે કારણ છે આપણને જોવા મળે છે, એના માટે આ બધી જ વસ્તુ જે આપણને માટે મહત્વની છે, જે આપણે બધાને ખબર છે મિત્રો. તો આની અંદર તો કે શું થયું, તો કે આપણે કીધું એ રીતે કે એને અહીંયા અપમાનિત કરીને કાઢી મૂકી. આના પછી એના મગજની અંદર જે મેં હમણાં જ તમને વાત કરીને કે શું હતું, તો કે એને પૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન સહ્યું હતું, એ સ્વપ્નને પૂરું કરવા માટે. અને દાંત સાથે જન્મેલા હતા, જે આપણે કીધું ને એમ કે ચણક બ્રાહ્મણના પુત્ર હતા એવા, જે વિષ્ણુગુપ્ત એટલે કે કૌટિલ્ય જે છે મિત્રો, એ કૌટિલ્ય અહીંયાથી પ્રાણ લીધો કે હવે ગમે એમ થાય આ ધનાનંદને હરાવો છે, અને જે હિન્દુ ધર્મ છે એના પ્રચાર પ્રસાર જેટલા થાય એટલા મારે કરાવવાના છે. અને એટલા માટે એને શું કર્યું, તો કે આપણે જે છે બધાને ખબર છે, હેલા જતા હોય છે, એમાં રસ્તાની અંદર ઘણા બધા છોકરાઓ જે છે રમતા હોય છે, યસ, જ્યાં સુધી નંદ વંશ નો નાશ નહીં કરું ત્યાં લગી મારી માથાની ચોટલી નહીં બાંધું. વેરી ગુડ પૂજા, બરાબર, ખૂબ સરસ. અને આપણે બધાને ખબર છે કે ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્ય જયારે નાનકડા હોય છે, અને ચંદ્રગુપ્ત મૌર્યને પોતાની સાથે લઈ જાય છે, અને કઈ વિદ્યાપીઠમાં એ ભણશે, અભ્યાસ લેશે ચંદ્રગુપ્ત મૌર્ય? ચંદ્રગુપ્ત મૌર્ય કઈ તક્ષશિલા પાકિસ્તાનમાં આવે, આપણે તક્ષશિલા કે નાલંદા, એની વાત એકે લેપ્યું એટલે બધાએ લેપ્યું નથી ને. હે, પાકું સરખું જોઈ લઈએ, યાદ કરો. ઓકે, એ જ આવે, બરાબર છે, ચાલો. એટલે કોન્ફિડન્સ રાખવાનું છે, બીજું કઈ નહીં, બરાબર. ત્યારે ભારતમાં આવતું, બરાબર છે, સાચી વાત છે, બરાબર. તો એની અંદર જે છે આપણે બધાને ખબર, ચાર આપણે મૂકી છે, તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને કાશી, જે આપણે વારાણસી છે, આ ચાર યુનિવર્સિટી આપણા માટે અત્યારની યુનિવર્સિટી કહી શકો તમે. પણ આપણી ભાષામાં જે કઈ, તેની અંદર શું થાય, તો કે આ જેટલી પણ વસ્તુ જે આપણને આપવામાં આવી છે એની અંદર આ બધી જ વસ્તુ આપણા માટે ખાસ મહત્વની આપણને જોવા મળે છે. હવે
તો કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને મોટો કરે છે, ભણાવે છે, બધું કમ્પ્લીટ કરી પછી એને એની સેનામાં નાખે. તમે વાંચ્યું હશે, સાંભળ્યું હશે, અને વચ્ચે સિરિયલ પણ આવતી હતી, એટલે કદાચ જોયું હોય તો ખબર હશે. અને ત્યાર પછી આપણને ખબર છે કે એ બધું એમાં અંદરૂની જેટલી પણ વસ્તુ છે એ જાણે છે, સમજે છે, વિચારે છે, જોવે છે, અને પછી આગળ વધે છે. અને છતાં પણ એ શું થાય છે તો કે હારી જાય છે. ભાઈ પોતે અટેક કરે, હવે ધનાનંદ છે એને હરાવીને, કે પરાક્રમીને મોટો રાજા હતા. પછી એક વાર એવું થયું કે એ લોકો હારી ગયા, પછી એ બંને જે કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય બંને એક વાર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એમાં એક જે વ્યક્તિ છે એના ઘરે રોકાણા, ત્યાં રાત્રિ ભોજન કરવાનું હતું. ત્યારે એ બેન જે છે એ શું કરતા હતા, તો કે ચોખા હોય ચોખા થાળીમાં સાફ કરતા હતા. ભાઈ શું કરતા હતા, તો કે ભાઈ જેમ આમ થોડાક ચોખા લઈને તમે જોયું હશે કે આમ આપણે સાફ કરતા જાય, બરાબર સાફ કરતા જાય, ભાઈ ભાઈ આમ સાઈડમાં ભેગા કરતા જાય. ત્યાંથી કૌટિલ્યને પ્રેરણા મળી અને એને વિચાર્યું કે આપણે શું કરી છે, તો કે ડાયરેક્ટ અટેક કરી છે એટલે પહોંચી નથી શકતા, તો હવે આપણે કામ કરી કે જેમાં થારીમાંથી જેમ ચોખા કેમ અલગ અલગ તારવા છે, એમ આપણે અલગ અલગ જેટલા આજુબાજુના નાના નાના કન્ટ્રીઝ એના મીન્સ કે નાના નાના જેટલા રજવાડા જે છે ને એના દેશ એને આપણે જીતી લઈ, એટલે આપણી તાકાત કેવી થતી જશે, વધતી જશે, અને પછી આપણે આગળ વધીએ તો આપણે ધનવંતને હરાવી શકીએ. જે રીતે નક્કી કર્યું હતું એ પ્રમાણે આપણને ખબર છે એમ શું થશે, તો કે આપણે એને હરાવી નાખી છીએ. બરાબર, સેલ્યુ કશ્મીર પોતા નાન તેન બહુ આવશે, એમાં તો બહુ ડીપમાં ત્યાં નથી જવું, આપણે ઇકોનોમિક્સ ભણવાનું છે એટલે બરાબર. અને કાલથી યુટ્યુબ ફેસ્ટિવલ ચાલુ થાય છે મિત્રો, તો દરેક વ્યક્તિ કાલથી જોડાઈ જાય. 2 દિવસની અંદર 5 ટેસ્ટ તમારે લેવાનું છે, યાદ રાખજો. 2 દિવસમાં 5 ટેસ્ટ, અને બધી જીકેની છે એની અંદર બધું આવી જશે, હિસ્ટ્રી લઈ, જિયોગ્રાફી બધું લઈશ હું તમારું, બરાબર. અને મિક્સ ટેસ્ટ જે છે તમારા માટે બનાવેલી છે, જે ખાસ દરેક વ્યક્તિ કાલે પણ જોડાઈ જશે, પરમદી પણ જોડાઈ જશે, બંને દિવસે જે છે એ જોડાશે. અને રવિવારે જે છે એ તમારા માટે જિયોગ્રાફી જે છે એના દરિયા કિનારો લઈને આવી રહ્યો છું, એમાં પણ આપણા 3 લેક્ચર છે, 1 દિવસમાં સન્ડેના 3 લેક્ચર છે, બરાબર. તો યાદ રાખજો. પાછા પોઈન્ટમાં આવી જઈને આગળ જોઈએ આપણે, તો આની અંદર શું વાત કરવાની છે, તો કે પછી જે છે આપણે કીધું એમ શું થાય છે, તો કે ધનાનંદને હરાવે છે, અને શું થાય છે તો કે મૌર્ય વંશની સ્થાપના કરે. એમાંના પહેલા મૌર્ય વંશ એટલે આપણે બધાને ખબર, ચંદ્રગુપ્ત મૌર્ય, અને જે સેલ્યુકસ નિકોતરની પુત્રી હેલેના સાથે એના લગ્ન થાય છે, બરાબર. ને એવું બધું એમાં આવે છે, જે આપણે અત્યારે ડીપમાં નથી જવું, કારણ કે એ તો બધી ઇતિહાસ છે. હા, ઈસવીસન 321માં, બરાબર છે, બરાબર. 321માં જે છે ઈસવીસન, પણ ઈસવીસન પૂર્વે આવશે ને મિત્ર, ઈસવીસન નહીં આવે, ઈસવીસન પૂર્વે. ક્લિયર? ઓકે, આમ બાજુ ગ્રંથ છે ને એમાં ઈસવીસન પૂર્વે આવે, બરાબર, જે ખાસ ધ્યાન રાખજો. આમાં જ વસ્તુ આવશે, તમે આગળ જોશો તો તમને આઈડિયો આવશે, કાંઈ વાંધો નહીં. પાછા પોઈન્ટમાં આવી જાય ને આગળ જોઈએ આપણે મિત્રો, જે લોકો આપણે કીધું એમ ખાસ ધ્યાન રાખે, કાલે પણ ટેસ્ટ છે રેગ્યુલર, આમાં એમસીક્યુ ટેસ્ટ હશે તમારી, એ ખાસ ધ્યાન રાખવાની છે દરેક વ્યક્તિએ, બરાબર. ઓકે, તો આમ કૌટિલ્ય ભાઈ, આપણે તો ઘણું બધું મૌર્ય વંશમાં તો આવે છે, આપણે ખબર છે. સેલ્યુકસ નિકોતર જે છે એ 500 હાથી દે છે, ઓલું દે ને આ દે, ઘણું બધું આપણી ભાષામાં જે છે, તમે આપણે ઇતિહાસ ભણશું ત્યારે વાત કરશું. અત્યારે પાછું આપણે પોઈન્ટમાં આવી જાય, અને પોઈન્ટની જો વાત કરવામાં આવે તો ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો કૌટિલ્ય એટલે કે ચાણક્ય, બરાબર. કૌટિલ્ય એટલે ચાણક્ય, અને કૌટિલ્ય ચાણક્યની અંદરનું જો કોઈ પોઈન્ટ હોય તો ઇકોનોમિક્સ ઓફ કૌટિલ્ય એટલે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્યના અર્થશાસ્ત્રની મિત્રો જો વાત કરવામાં આવે તો એની અંદર શું કીધું છે કે ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે એટલી જ પ્રાચીન જે છે રાજ્ય વ્યવસ્થાપન છે. આપણે ભારતની અંદર અલગ અલગ રાજા રાજવાડા કામ કરતા હતા, રાજ કરતા હતા, એના માટેની અલગ અલગ રાજધાની હતી, અલગ અલગ રાજ્ય વ્યવસ્થા હતી. ઇતિહાસની અંદર રાજધર્મ, દંડ નીતિ, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આવા જેટલા શબ્દો જે છે એ બધા રાજ્ય વ્યવસ્થાના નિર્દેશકો હતા, કારણ કે રાજ્યને કઈ રીતે ચલાવવું, રાજ્યમાં કઈ રીતે કામ કરવું, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને એની અંદર જે છે આપણને આ પ્રકારની માહિતી એમાં મળતી, જે ખાસ ધ્યાન રાખવાનું જે આપણને જોવા મળે છે.
ત્યાર પછીની જો મિત્ર વાત કરવામાં આવે તો ત્યાર પછીની અંદર શું કરવામાં આવ્યું છે તો આપણે બધાને ખબર છે એ રીતે એમ કે ત્યાર પછી જોઈએ આપણે તો આપણને ખબર છે એમ શું થાય છે તો કે આપણે કીધું એમ કે જે હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓ જે ચિંતન કરતા હતા આધુનિક સમસ્યાનો ઉકેલ મેળવતા હતા આ બધું જ હાલમાં વર્તમાન સમયની અંદર આવનાર સમયની અંદર જે કલ્યાણ માર્ગે આપણે વ્યક્તિને જે સમષ્ટિગત જે સમસ્યા છે અને સ્થિતિ છે એને લક્ષ્યમાં રાખી અને મનુષ્ય જે છે એનું આની અંદર વાત કરવામાં આવી છે કે મનુષ્ય માત્ર જેટલા પણ વ્યક્તિ છે મિત્રો એ મનુષ્ય માત્રના જેટલી પણ સમસ્યા છે જેટલી પણ વસ્તુ છે એ વ્યવહારિક જીવન સરળ બને એટલા માટે કલ્યાણ માર્ગે કામ થાય એટલા માટે લોકો દ્વારા આ કરવામાં આવે છે. પંડિત જે છે આ માર્ગદર્શક કૌટિલ્ય અર્થશાસ્ત્રની અંદર વાત કરીએ તો ચિંતન શ્રેણીને અમૂલ્ય ગ્રંથ કહેવામાં આવ્યો છે અને એની અંદર જો મિત્રો વાત કરવામાં આવે આપણે ખબર છે. યસ મિહિર હેલો પધારો. તો પંડિત શ્યામ શાસ્ત્રીએ જે ગ્રંથ લિપિત ભોજપત્ર જે છે એમાં મૈસૂર રાજ્યની જે ઓરિએન્ટલ લાઇબ્રેરી જે છે એમાંથી પ્રાપ્ત થયો જે 1909 ની અંદર જે શુદ્ધતા માટે સંપૂર્ણ જે કૌટિલ્ય અર્થશાસ્ત્ર જે છે ગ્રંથનું પ્રકાશન કર્યું અને તેના સંશોધન પ્રમાણે આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 321 અને 300 ની વચ્ચે થયેલી જોવા મળે છે. કારણ કે ઈસવીસન પૂર્વે જેટલી પણ વસ્તુ છે ને મિત્રો એ ઊંધી હાલે ઈસવીસન પૂર્વેની જેટલી પણ વસ્તુ તમે લ્યો ને એ બધી જ વસ્તુ કેવી હશે ઊંધી હાલે. જે ખાસ યાદ રાખવાનું છે કે ઈસવીસન પૂર્વેમાં તમે ગમે જાઓ ઈસવીસન પૂર્વે કેવું હાલે ઊંધું હાલે. અને જે આપણા માટે ખાસ યાદ રાખવાનું છે કે ઈસવીસન પૂર્વે છે એ કેવું હાલતું હોય છે ઊંધું હાલતું હોય છે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી આ પરિચય આપી દીધો છે અર્થશાસ્ત્રની અંદર જે વાત કરવામાં આવે તો અર્થ ઉપર આધારિત છે આખું ચિંતન જે છે કૌટિલ્યનું ચિંતન અર્થ ઉપર. કારણ કે આપણે બધાને ખબર છે કે અર્થશાસ્ત્ર જે છે આમાં મહત્વનો ભાગ ભજવતો હોય છે. તેમના મતે સત્તાની ચાવી જે છે અર્થમાં જ છે. કારણ કે સત્તા ક્યારે મળે છે તમને અર્થ સમજાય તો સત્તા મળે. એટલે અર્થની સાચી ચાવી જો મિત્રો કોઈ હોય તો એ કઈ છે તો કે આપણને ખબર છે એમ તો કે એ વસ્તુ છે આપણા માટે મહત્વની અને એ શું છે તો કે આપણને ખબર છે એમ જે અર્થની ચાવી કહેવાય છે એવું અર્થશાસ્ત્ર આની અંદર આપણને જોવા મળે છે આની અંદર આપણે આપવામાં આવેલું છે. અને ખાસ અર્થ આધારિત જે છે કૌટિલ્યના મતે સાધન વગરનો માણસ પણ શ્રમ દ્વારા અર્થની પ્રાપ્તિ કરી શકે છે. જેમ જેમ શ્રમની ઉત્પાદકતા વધે તેમ તેમ જેટલા પણ આર્થિક જે શું છે તો કે સાધનો પણ વિકાસ પામે છે. માનવ શરીરની અંદર જે સર્જિત શ્રમની વાસ્તવિક અર્થ કહેવાય છે અને કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ. આજે આપણે બધાને ખબર છે કે એમને કોઈ વસ્તુ થવાની નથી. આપણે ફરજિયાત કામ કરવું પડશે કરવું પડશે અને કરવું જ પડશે. જો આપણે કોઈ પણ કામ નહીં કરીએ તો આપણે ભવિષ્યમાં આપણે જે કંઈ પણ વસ્તુ જે કંઈ પણ કાર્ય છે એ કરવું હોય તો આપણે એની અંદર કરી શકતા નથી. એટલા માટે આની અંદર વાત કરવામાં આવી છે મિત્રો કે આ દરેક વસ્તુ જે છે એની અંદર આપણે દરેક કાર્ય જે છે એ જોવામાં મળે અને અહીંયા આપવામાં આવેલો છે તો એના માટે આપણે આ મહત્વની વસ્તુ છે જે ધ્યાનમાં રાખવાની છે કે કૌટિલ્ય દ્વારા જે અર્થશાસ્ત્ર બનાવવામાં આવેલું છે એ કૌટિલ્ય અર્થશાસ્ત્રની અંદર મનુષ્યની વૃત્તિ અર્થ જે છે એનો સામનો કરવાનો છે અને મનુષ્યના વસવાટની ભૂમિનો અર્થ પૃથ્વીના લાભ પાલનના ઉપાય શાસ્ત્ર સાથે અર્થશાસ્ત્ર મનુષ્યની આજીવિકા વસવાટના ઉપયોગ ભૂમિની સંપત્તિ લાભ અને પાલનના ઉપાયો કૌટિલ્ય દેશ અને સમયને અનુરૂપ આર્થિક વિચારો રજૂ કર્યા છે. તેથી તેમનું અર્થશાસ્ત્ર વાસ્તવમાં નીતિશાસ્ત્ર છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે અર્થશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો શું આવશે નીતિશાસ્ત્ર. બરાબર અર્થશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે નીતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કૌટિલ્ય 15 ભાગમાં રાજ્યના આંતરિક પ્રશાસન પડોશી રાજ્ય સાથેના સંબંધ ઔષધિ અને કૂટનીતિને લગતા વિચારો નિરૂપણ કર્યા છે. એટલે કેટલા ભાગમાં કરેલા છે તો 15 ભાગમાં કરેલા છે. આવું બધું જ પરીક્ષામાં પૂછાતું હોય છે મિત્રો. બરાબર તો આ જે છે એ કૌટિલ્યનું આપણને અર્થશાસ્ત્ર છે મિત્રો એ આપણને ખાસ જોવા મળતું હોય છે. કૌટિલ્ય ચાણક્યના મુખ્ય આર્થિક વિચાર. કારણ કે કૌટિલ્યના આર્થિક વિચાર ક્યાં છે મિત્રો એ આપણા એની અંદર કહેવાના છે. તો એના આર્થિક વિચારમાં પહેલું જે છે જનપદ જે યાદ રાખજો. જનપદને શું કહેવાય છે રાજ્ય કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર જે જનપદ છે એને શું કહેવામાં આવે છે રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. કે એની સ્થાપના સમયે રાજાએ ને પ્રજાએ અને રાજ્યના વિકાસ માટે જે અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરાવી રાજ્યમાં ખેતી અને ઉદ્યોગના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જેમ કે ખાણ કરણ જે છે
કારખાના, વન, પશુશાળા, આયાત નિકાસ, રસ્તા અને બજારની રચના જે છે એનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. હવે તો કે જળાશય જેટલા છે, દેવાલય છે, આ બધા અસહાય જેટલા પણ ધર્મશાળા છે, નિર્માણ છે, આ બધી જ વસ્તુ પાછળના જે મદદ કરવી, આચાર્ય, પુરોહિત અને ક્ષત્રિયો જે છે એને કર મુક્તિ આપવાની અને અસહાય જે અવસ્થા ખેડૂતોને મદદ કરવી જરૂરી હિમાયત એને કરેલી છે. જનપદ ની અંદર એટલે શું કર્યું, તો કે રાજ્યને લગતી બધી વાત એને કીધેલી છે. કે જનપદ ની અંદર રાજ્યની સ્થાપના જયારે કરવામાં આવે તો પહેલેથી એના ઉપર કયો કર ક્યાં કેવી રીતે કોને કર ભરવાનો, કોને કર નહીં ભરવાનો, ભરવાનો તો કેટલો ભરવાનો, કઈ રીતે ભરવાનો, શું કરવાનું, આપણી ભાષામાં કહીએ તો એક્સ વાય ઝેડ બધી જ વસ્તુ અહીંયા છે એ એમાં જનપદમાં આપેલું છે, જે આપણે ખાસ યાદ રાખવાનું છે, જે આપણને પરીક્ષામાં પૂછાય છે. બીજું બધું છે રાજકોષ. આપણે બધાને ખબર રાજકોષ છે નથી, તમને સાંભળ્યું જશે કે કૌટિલ્ય જે છે એને શું કર્યું છે, તો કે રાજ્યની સમૃદ્ધ અને સુરક્ષા માટે જે ઉપાય અને સાધન બતાવ્યા છે એમાં રાજકોષનું મહત્વ સૌથી વધુ આવી જાય છે. રાજ્યના સંગઠન, સમૃદ્ધિ અને સ્થિતિ, જે સ્થિરતા અને સંચાલન રાજકોષ ઉપર જે નિર્ભર છે, તેથી જ સૌથી પહેલા રાજાએ કોષનું ધ્યાન રાખવું, એ દરેક પરિસ્થિતિમાં પોતાના રાજકોષને જે છે એ રાજકોષથી વસ્તુ જે છે જોવા મળે. યસ નંદાણીયા મયુરભાઈ વધારો, જય માતાજી. તો આ રાજકોષીય નીતિની જો મિત્રો વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે કે એની અંદર આ પરિસ્થિતિ જે છે એ વધારાના પ્રયત્નશીલ કામ જે છે એમાં રહેલું છે, એનું સૂચન આપેલું છે. ક્યાં ક્યાં છે, તો પહેલું છે નગર, પછી ગ્રામ, સિંચાઈ, ખાણ, જંગલ, પશુપાલન અને વેપાર વાણિજ્યનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે. આ છ જે આપણે સાત મુદ્દા છે એ વેપાર વાણિજ્યના છે અને એના દ્વારા રાજકોષની નીતિ જે છે એ નક્કી કરવામાં આવી છે, જે આપણને પરીક્ષામાં પણ પૂછાઈ શકે, જે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આની અંદરની જો વાત કરવામાં આવે તો ભાવપૂર્વક જે ભારપૂર્વક જણાવ્યું છે કે રાજાએ વર્ષમાં એક જ વખત કર લેવો જોઈએ. આપણે બધાને ખબર છે ને કે રાજા હોય એને હંમેશા કેટલી વાર, એક જ વાર કર લેવો જોઈએ. વધારે વાર કર લઈએ તો પછી પ્રજા છે એ આપી શકે નહીં અને શું થાય, તો આપણને ખબર છે કે પ્રજા વિદ્રોહ કરી નાખે, બરાબર, રાજાને કાઢી મૂકે એવું થાય. અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ વાળા વિસ્તારમાં જે કર વસૂલમાં સખ્તાઈ ન કરવાનું પણ જણાવ્યું છે કે જે જગ્યાએ દુષ્કાળની સ્થિતિ હોય, જે જગ્યાએ પૈસા જ ના હોય, કારણ કે બધાનો મુખ્ય વ્યવસાય શું છે, કૃષિ, ખેતી. તો આ ખેતીની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો આ ખેતીની અંદર બધી જ વસ્તુ છે એ ધ્યાન રાખવાની છે, સરળતાથી બધું કામ થાય એવી આપણને આમાં જોવા મળે છે. ત્યાર પછી મિત્રો શું કીધું છે, તો કે આપણે બધાને ખબર છે એમ કે રાજાએ વર્ષમાં એક જ વખત જે છે કર લેવો જોઈએ અને જે અતિવૃષ્ટિ જે સ્થિતિ થાય ત્યારે એને જે હેલ્પ કરવી જોઈએ, કર જે છે એ વસૂલ કરવાનું લિબરલ કરી નાખવું જોઈએ. જે આપે તો ઠીક છે, ન આપે તો એના આવતા વર્ષે આપણે મૂકી નથી દેવો, પણ એ આવતા વર્ષે આપણને આપી દેશે. કૌટિલ્ય રાજકોષના વધારા માટે રાજનૈતિક સંપત્તિ, કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય જે ઉત્પાદન છે એ વધારવા જેવા ઉપાયો પણ સૂચવ્યા છે. કારણ કે તમે સમજી શકો છો કે જો તમારે વધારે પૈસા જોતા હોય, જો તમારે વધારે કોઈ વસ્તુ જોતી હોય, તેના માટે કમ્પલસરી તમારે એ વસ્તુ માટે, એ પૈસા માટે, એના માટે તમારે કમ્પલસરી આપણે ગુજરાતી કીધો છે દિવસ રાત એક કરવા પડે. એ દિવસ રાત એક કરો ત્યારે તમને આ બધી માહિતી મુજબ તમને શું મળવાપાત્ર છે, તો કે પેમેન્ટ મળવાપાત્ર છે, જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રાજકોષ મોટા ભાગે વસ્તુ સ્વરૂપે જ મળતા હોય છે, તેથી તેને સંગ્રહવા માટે જે ગોદામોની વ્યવસ્થા કરવી પડે છે. આપણે બધાને ખબર છે કે આપણી પાસે આજની તારીખમાં પણ જેટલા પણ આપણી પાસે શું મળે છે, તો કે અનાજ મળે છે, જે કોઈ પણ વસ્તુ મળે છે એ આપણા માર્કેટિંગ યાર્ડ જેને કહેવામાં આવે છે, માર્કેટિંગ યાર્ડમાં જે સંગ્રહખોરી કરવામાં આવે છે, એટલે કે રાખવામાં આવે છે. સંગ્રહખોરી પછી અલગ વસ્તુ થાય કે વસ્તુ જે છે એ માંગ વધારે છે બારે, એની વસ્તુ આપણે બહાર ન કાઢીએ એટલે વસ્તુમાં શું થાય, અછત ઊભી થાય, એટલે ઓટોમેટિક વસ્તુ જે છે એ શું થાય, તો કે આપણી ભાષામાં વેચે. ત્યાર પછી વાત કરવામાં આવી છે કે આમ આ જે રાજા છે કૌટિલ્ય વસ્તુ પર અને કોની પાસેથી કેટલા પ્રમાણમાં રાજાએ કર લેવો તેમાં પણ સ્પષ્ટતા કરેલી છે.
અનાજ ભોગવતા ખેડૂત પાસેથી ઉત્પાદનનો ચોથો ભાગ લેવો, વન્ય કપાસ, ઊન, રેશમ, લાખ અને દવા છે એના જેવી સ્થિતિ પાસેથી આપણે શું કરવાનું છે? તો કે આપણે કીધું એમ કે એની પાસેથી આપણે કર છે એ લેવાનો, પણ કેવો? તો કે ધ્યાન રાખીને લેવાનો. કારણ કે આપણે બધાને ખબર છે કે જેની પરિસ્થિતિ નબળી છે, જે લોકોને આ પ્રકારના પ્રોબ્લેમ છે, તે બિચારા કોઈ વાપરી શકશે નહીં, જે આપણને બહુ સારી રીતે ખબર છે. ત્યાર પછી વાત કરી છે કે આ વન્ય કપાસ, ઊન, રેશમી કાપડ, લાખ અને જે દવા છે જેવી વસ્તુ પર જે ઉત્પાદનનો અડધો ભાગ આવી જાય છે, અને અન્ય વ્યવસાય જે છે એના પણ દર જે બાબત છે, બરાબર, કર બાબત જે છે એની સ્પષ્ટતા એમાં થાય છે મિત્રો. કારણ કે તમને ખબર છે એમ કે કૌટિલ્યના વિચારો જે છે એ કલ્યાણલક્ષી હતા અને એના કારણે રાજ્યને પ્રજાના કલ્યાણની કાર્યના આયોજન માટે ઉપયોગી હતા. આજે આપણે બધાને ખબર છે કે જેટલી પણ વસ્તુ જે થાય છે મિત્રો એ બધી વસ્તુ આજે રાજ્યમાં, ગઈકાલે પણ આપણે ભણી ગયા કે રાજ્ય સરકાર જે છે એ શું કરે છે, તો કે આપણા ઉપર કર નાખતી હતી. આ રાજ્ય સરકાર દ્વારા જ આપણે શું કહી દીધું, તો કે આ જે કંઈ પણ કર નાખતી હતી, જે કંઈ પણ વસ્તુ કરતી હતી એને ધ્યાનમાં રાખીને આપણે શું કરી દીધું, તો કે આ જનપદ જે છે એ બનાવવામાં આવ્યું હતું, આ કમિટી બનાવવામાં આવી છે, અને એના મુજબ આપણે દરેક રાજ્યમાં જે સ્થિતિ હોય એ પ્રમાણે આપણે એમાં શું આપવું, કર વસૂલ કરો. એટલે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ બિચારા આપી જ શક્યો નથી અને એવા વ્યક્તિનો તમે વધારે પડતો ઉપયોગ કરો તો 100% સુધી નુકસાન થાય. ભાઈ કરવેરા નીતિ, જે કરવેરા નીતિ મિત્રો છે જે તમે જોઈ શકો છો, એક છે જનપદ, બીજું છે રાજકોષ, બરાબર, અને ત્રીજું છે કરવેરા. કરવેરા નીતિની જો મિત્રો વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે કે કરવેરા અંગે કૌટિલ્યએ જે છે અસરકારક રીતે ચોક્કસ સિદ્ધાંત આપ્યા છે, અને રાજા માટે કરવેરાની મર્યાદા, ટૂંકા ગાળા અને લાંબા ગાળાને કરની નીતિ જેવી બાબતોનો સ્પષ્ટ જે છે અહીંયા બધી માહિતી આપી છે. આકસ્મિક સંજોગોની અંદર જો તમે જુઓ તો વેરાના દર ઊંચા લઈ જવાની જોગવાઈ પણ દર્શાવી છે. જ્યારે કે આપણને ખબર છે કે કોઈ યુદ્ધની પરિસ્થિતિ થાય, એવી કોઈ વસ્તુ એમાં સર્જાય, તમે 100% શું કરી શકો છો, તો કે આપણે કીધું એમ કે તમે એની અંદર જે છે એ વધુ ને વધુ સારી રીતે આ બધી વસ્તુ છે એ કરી શકો, એ પ્રકારનો આમાં તમને જોવા મળતું હોય. આ જેમ બગીચામાં ફળના ઝાડ ઉપરથી પાકા ફળને તોડી એકઠા કરવામાં આવે છે, તેવી જ રીતે રાજાએ અને પ્રજાએ શક્તિ અને સ્થિતિઓના જે વિચાર કરી અને દર જે આપણે બધાને ખબર છે કયા કયો કર લેવો, કયો કર ન લેવો, કયો કર કેટલો લેવો, આ બધી જ વસ્તુ આપણને એમાંથી જોવા મળે છે. કરવેરા ઉઘરાવવાની પ્રક્રિયા ઓછી ખર્ચાળ અને સમગ્ર હોવી જોઈએ. તેમણે જે પ્રજા પર ભારરૂપ આની અંદર જે વસ્તુ આપી છે મિત્રો, એ ભારરૂપ પ્રજા ઉપર ભારણ જે છે એ ખાસ યાદ રાખે છે, અને એ ભારણ જે છે ઓછું થાય અથવા તો ન હોવું જોઈએ એવું એ કહેવા માંગે છે. કારણ કે જો પ્રજામાં ભારણ હશે તો પ્રજા 100% એનો વિકાસ નહીં કરી શકે, કોઈ પણ વસ્તુ સાચી સારી નહીં થઈ શકે. તો આમ એ વસ્તુને સાચી ને સારી કરવી હોય તેના માટે કમ્પલસરી તમારે શું કરવું પડશે, ધ્યાન દેવું પડશે અને જોવું પડશે કે ક્યાં કઈ વસ્તુ કેવી રીતે કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન જે છે, પછીનો પોઈન્ટ છે મિત્રો, એનું નામ છે ભૂમિ કર, એટલે કે જમીન ઉપરનો ટેક્સ, જે આપણે બધાને બહુ સારી રીતે ખબર છે કે જમીન ઉપર ટેક્સ આજની તારીખમાં આપણી પાસે પણ મહાનગરપાલિકા લે જ છે. તો રાજ્યને ખેત ઉત્પાદનો ચોક્કસ ભાગ ખેડૂતને માલિક પાસેથી ભૂમિ કર રૂપે જે છે લેવાનો અધિકાર હતો. જમીનનો પ્રકાર, જમીનની ઉત્પાદકતા, ખેત ઉત્પાદનનું સ્વરૂપ, સિંચાઈનો પ્રકાર અને સગવડ વગેરે જે પાસાઓને ધ્યાનમાં રાખે અને કૌટિલ્ય ભૂમિ કરનું પ્રમાણ નક્કી જે છે કરેલું છે, જે આપણને જોવા મળે છે. તેમણે રાજ્ય ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા માટે પણ શું કરેલું છે, તો કે જે ભૂમિ કર છે મિત્રો એના માટે આમાં જે છે નિયમો રજૂ કરેલા છે, અને અમુક જગ્યાએ ક્યાંક એને છૂટછાટ પણ આપેલી છે જે પાછું આપણે યાદ રાખવાનું છે. એટલે જમીન જે આપણે છે જમીન ઉપર પણ કર લાગુ પડે. આપણે બધાને ખબર છે કે જે જમીન જે છે અત્યારે આપણે રહીએ છીએ તો એ પહેલાના સમયની અંદર છે ને એ રાજાની, ગઈકાલે જ આપણે બજેટની અંદર રજૂ કરવામાં આવ્યું ને તમે સાંભળ્યું હશે કે એક્ઝેક્ટ જે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે ત્યાં જ કેવડિયામાં જ ત્યાં એની પાસે જ એક્ઝેક્ટ સામે જ શું થશે, તો કે જે રાજપૂત રાજાઓ જે છે આપણી અંદર હતા 366 કુલ 562 માંથી 366 છે ગુજરાતના હતા અને 222 જે છે એ સૌરાષ્ટ્રના હતા, જે આપણે બધાને
યસ ગૌરવ સર પધારો. તો આના માટે આપણે બધાને ખબર છે કે આ જેટલા પણ ભૂમિકર છે, અલગ 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 ભૂમિકર છે લેવામાં આવતા હતા, કારણ કે લોકો દ્વારા આ બધી વસ્તુ છે એ અલગ અલગ પ્રકારે થતી હતી. કારણ કે કોઈ છે પૈસા દે જતા હતા, કોઈ વયા જતા હતા, કોઈ છે આવીને બેસતા હતા, કોઈ છે પૈસા જ દઈ નીકળી જતું હતું, જયારે કોઈ કઈ કરતું જ નતું. આવા અલગ અલગ પ્રકારના જે હોય તેના માટે આપણે બધી જ વસ્તુ જે છે એમાં વ્યવસ્થિત અને સમજી વિચારીને કરવામાં આવે 100% આપણે એનું જે છે કરવેરા, ભૂમિના કરવેરા છે, જમીન ઉપરના કરવેરા, એને વ્યવસ્થિત રીતે આપણે એની અંદર કામ કરાવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, જે તમને પરીક્ષામાં પૂછાઈ જાય. ત્યાર પછી મિત્રો વાત કરે છે કે આયાત નિકાસ કર શું આપ્યું છે. આયાત નિકાસ કર બાહ્ય શુલ્ક છે, અભ્યંતર શુલ્ક છે અને આતિથ્ય શુલ્ક છે. આ ત્રણ શુલ્ક એટલે કર, જે ત્રણ પ્રકારના કર આપણને આમાં આપવામાં આવેલા છે, જે ખાસ યાદ રાખવાના છે. કારણ કે આપણને ખબર છે કે જેટલી પણ વસ્તુ છે એ કૌટિલ્ય લખેલી છે, જે પરીક્ષામાં 100% પૂછાઈ જતું હોય છે, બરાબર. તો આયાત નિકાસ જે છે કૌટિલ્ય, આયાત નિકાસ માટેના જેટલા પણ સંદર્ભમાં વસ્તુને ત્રણ ભાગમાં વેચી અને કર વ્યવસ્થા સૂચવી છે. કારણ કે તમે સમજી શકો છો કે કોઈ પણ વસ્તુ કરવી હોય તો મિત્રો એમને થતી નથી, એના માટે તમારે શું કરવું પડતું હોય છે, તો કે જવાબદારી હોય છે, જવાબદારીનું કામ હોય છે. આમાં બધી જ વસ્તુ પાછળ જે છે આપણે એની અંદર કામ કરવાનું થતું હોય છે. અને આ કામની અંદર જો વાત કરવામાં આવે તો આપણે કીધું કે કામ જે છે એની અંદર બધી જ વસ્તુ આપણા માટે કેવી છે, મહત્વની. આ મહત્વની વસ્તુને જો યાદ કરવામાં આવે મિત્રો તો એ બધી જ વસ્તુ જે છે કઈ રીતે કરી શકીએ, તો કે આયાત નિકાસ જે છે એના ઉપર કરી શકીએ. એમાં પહેલું છે બાહ્ય શુલ્ક. તો પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવતા કરને બાહ્ય શુલ્ક કહેવામાં આવે છે. કે પોતાના જ રાજ્યમાં જે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય એના ઉપર જે ટેક્સ વસૂલ કરવામાં આવે અથવા તો કર લેવામાં આવે એને કહેવામાં આવે છે બાહ્ય શુલ્ક, બરાબર. ત્યાર પછી બીજું છે અભ્યંતર શુલ્ક. એટલે કે આપણે ખબર છે એમ કે કર, તો કે રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને અભ્યંત અથવા તો અભ્યંતર જે છે એ શુલ્ક કહેવામાં આવે છે. હવે આપણે બધાને ખબર છે કે આપણા જ રાજ્યમાં, આપણા જ દેશમાં, આપણે જ માટે, આપણે જે વસ્તુ જે છે એ આપણે કરતા હોય છીએ, તો આમ આ દરેક વસ્તુ જે છે એ અભ્યંતર જે શું છે, તો કે આપણે કીધું એમ કે કર શુલ્ક જોવા મળે છે. અને એટલા માટે એને વાત કરી છે કે આમ આ વસ્તુ અને સેવા જે છે એ કરતા અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી ત્રીજું કીધું આતિથ્ય શુલ્ક, બરાબર. તો એની અંદર શું કીધું છે, તો કે વિદેશમાંથી આવતા જે માલ છે એના ઉપર જે આપણે બધાને ખબર છે કે શું કરવામાં આવ્યું હતું, તો કે લેવામાં આવતા જે આતિથ્ય શુલ્ક જે છે એ કહેવામાં આવે છે. કે વિદેશથી જેટલી પણ વસ્તુ આવે ને અને એની આમાં આપ લે થાય ને, એની માહિતી આમાં મળે ને, એને કહેવામાં આવે છે આપણી ભાષામાં આતિથ્ય શુલ્ક, જે ખાસ દરેક વ્યક્તિ યાદ રાખવાનું છે. કૌટિલ્યએ ગુજરાતના પ્રકાર અને મહત્વના આધારે કર લેવાના નિયમો દર્શાવ્યા છે. જકાત માટે જકાતના જે ઉભા કરવા તેમજ જે માર્ગ વેરા છે અને મિલકત વેરા છે એના નિયમો રજૂ કરવાના છે. આજે સરકાર જેમ જેમ વધુ ટેક્સ લેશે, જેમ જેમ વધુ કર કરશે, તેમ એમ આપણને બધાને ખબર છે એમ શું થશે, આજની જેટલી પણ માહિતી છે એને ધ્યાનમાં રાખીને એ વર્ષમાં તમને જોવા મળશે. એટલે આની અંદર વાત કરવામાં આવી છે કે કૌટિલ્યએ આ જેટલી પણ વસ્તુ છે એ ઉભા કરેલા ટેક્સ છે, આ ટેક્સ દ્વારા વ્યક્તિ જે છે એ વધુ સારી રીતે કામ કરી શકે એના માટે આની અંદર કરવામાં આવ્યું છે. ત્યાર પછી વાત કરી છે કે કૃષિ અને પશુપાલન, બરાબર. તો કૃષિ અને પશુપાલનની જો વાત કરવામાં આવે તો કૌટિલ્યએ કૃષિને આજીવિકાનું મુખ્ય સાધન બન્યું છે, જે આજની તારીખમાં છે. કારણ કે ભારતની ભારતીય દેશ જ કેવો છે, કૃષિ પ્રધાન દેશ છે. એટલે આપણને સૌથી વધુ લોકો કેની પાછળ રોકાયેલા જોવા મળે, કૃષિ પાછળ રોકાયેલા જોવા મળતા હોય છે. અને એટલા માટે આની અંદર વાત કરવામાં આવી છે કે આમ એ કૃષિની અંદર ભૂમિને બે પ્રકારમાં વિભાજિત કરી છે, એક રાજ્ય હસ્તકની ભૂમિ અને એક વ્યક્તિગત જે માલિકોની ભૂમિ હોય છે. એ બે પ્રકારની એને અસર પાડેલી છે ગુજરાતની અંદર, બરાબર. કે એક માલિક એની જોવા મળે છે તમને, એક કેવી જોવા મળે છે, તો કે આપણે કીધું એમ કે બધા સાથે રહીને, બધા સાથે રહીને પાસ થવાના ને એવું બધું ચાન્સીસ વધી જતા હોય છે, જ્યારે એકાંતની અંદર આ બધા ચાન્સ ઘટી જતા, કારણ કે ઘણા વ્યક્તિને અંતર્મુખી ધરાવતા. તો આમ આની અંદર જે કૃષિ પશુપાલનની અંદર પણ આ વસ્તુ છે, પેલું છે રાજ્ય હસ્તકની અને બીજું છે વ્યક્તિગત માલિકી. રાજ્ય હસ્તકની જેટલી વસ્તુ હોય તો એ પોતાનો પ્રોગ્રેસ સારો એવો કરી શકે, કારણ કે એને પૈસા ટકાની ચિંતા ન હોય, સરકાર હોય ને એ આપે,
પણ આપણે બધાને ખબર છે કે વ્યક્તિગત માલિકી જે હોય એને જેટલી પણ વસ્તુ કરવાની હોય એનું મુખ્ય કારણ એ જે તે વ્યક્તિ જે છે એના ઉપરથી આપણને મળતું જોવા મળે છે. ત્યાર પછી વાત કરી છે કે જે આપણે રાજ્ય હસ્તકની ભૂમિ દાસો મજૂર કેદી જે છે એ બધાને પાસે ખસેડવી અને વાવણી કરાવવામાં આવતી. આજે આ બધાને શું થતું તો કે આપણે ખબર જેટલા વ્યક્તિ હોય એ કેદી હોય મજૂર હોય કે જે કંઈ પણ એને ઘણું બધું નુકસાન કર્યું હોય કે એવી કોઈ વસ્તુ હોય તો એની અંદર એને શું કરવામાં આવતું તો કે આપણે કીધું કે એને અહીંયા છે એ મજૂરીનું એવું બધું કામ જે છે એ કરવામાં આવતું, જે પાછું ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી તો કે આપણે કીધું એમ કે બિન ઉત્પાદકીય જે ભૂમિ છે એનો કોઈ અર્થ નથી. ખેડૂતો ખેત ઉત્પાદન કરશે તો જ રાજ્યને મહેસૂલ પ્રાપ્ત થાય અને ખેડૂતને તેની આજીવિકા મળે. એટલે આપણે બધાને ખબર છે કે ક્યારે તો કે જો ખેતી કરશે એ ખેતી કરશે તો જ એને શું મળશે તો કે આજીવિકા એટલે કે કામ મળશે, પૈસા મળશે. અને એ પૈસા મળશે તો જ એ આગળનું કામ બધું કરી શકશે, જે ઉધાર ચૂકવાનું છે અથવા તો જેટલી પણ વસ્તુ કોઈ પાસે પૈસા લીધા હોય કે આપણી પાસેમાં એ કોઈ પણ વસ્તુ ઘટના ઘટી હોય એ બધી વસ્તુનો સમાવેશ આની અંદર કરવામાં આવતો હોય છે. ત્યાર પછીનો જો વાત કરવામાં આવે તો કૃષિની સાથે પશુપાલન વ્યવસ્થા સંકળાયેલો છે. આપણે બધાને ખબર છે કે ગામડામાં ઘરે ઘરે ઢોર હોય, ગામડાની અંદર ઘરે ઘરે શું હોય ઢોર હોય એટલે કે પશુ સંપત્તિ હોય. કારણ કે ગામડાની અંદર આપણે કીધું એમ કે શું હોય તો કે આ પ્રકારની જેટલી પણ માહિતી છે એ તમને એમાં જોવા મળતી હોય છે. તો આ બધી જ માહિતીની મિત્રો જો વાત કરવામાં આવે તો આપણે કીધું એ રીતે કે બધી જ માહિતી જે છે બધી જ વસ્તુ જે છે એની પાછળ આપણને ઘણી બધી માહિતી ઘણી બધી વસ્તુ આપણને જોવા મળતી હોય છે. આમ આ દરેક વસ્તુ પાછળનું દરેક કાર્ય પાછળનું જો મુખ્ય કોઈ વસ્તુ હોય મુખ્ય કોઈ કારણ હોય તો આપણે વાત કહી દઈએ કે આ જે કૃષિ પશુપાલન છે એ જોવા મળે છે. અને આપણે બધાને ખબર છે એમ કે કૌટિલ્ય પશુપાલન વ્યવસ્થાના વિકાસના ખ્યાલો પણ રજૂ કર્યા છે. તમે વિચારો કે વિધિ સમયની અંદર પણ કે પશુપાલનની અંદર કઈ રીતે કામ કરવું, કઈ રીતે આગળ વધવું, શું કરવું શું ન કરવું એ બધી વસ્તુની અંદર જે છે આપવામાં આવેલી છે. અને આવકના સાધનમાં પણ તેની ગણતરી કરેલી છે. કારણ કે તમે સમજી શકો છો ને કે એમાંથી આવક પણ થાય છે, એમાં આવકના સાધન પણ આપણને જોવા મળે છે. અને એ આવકના સાધન જે છે એના દ્વારા આપણે આ કામ વ્યવસ્થિત કરી શકીએ છીએ. અગેન જે છે ઘણા લોકો જોડાઈ ગયા છે એટલે કીધું આવતીકાલ જે યુટ્યુબ ફેસ્ટિવલ છે મિત્રો, તો ઘણા બધા તમારા માટે જે છે ક્વિઝ લઈને આવીશ. તો દરેક વ્યક્તિ જોડાઈ જજો બરાબર. અને ખાસ આપણે કીધું કાલ 3:30 વાગે આવીશ મિત્રો, તો એ પ્રમાણે જોડાજો બરાબર. અને એ પ્રમાણે તમે જે છે એ બહુ સારી રીતે કામ કરી શકશો એટલે જે તમને પરીક્ષામાં પાછું પૂછાઈ જતું હોય છે. તો આજે તમારા માટે જીકેની ટેસ્ટ લઈને આવીશ મિત્રો, યાદ રાખજો. એની અંદર ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, બંધારણ આવું જીકેને લગતા જેટલા હશે ને એ બધું મિક્સ આવી જશે. તો તમે અને તમારા જે કોઈ પણ મિત્રો તૈયારી કરતા હોય એને તમે કહેજો જેથી એ લોકો પણ આમાં જોડાઈ શકે અને એ જે કંઈ પણ માહિતી છે એ વ્યવસ્થિત અને પરફેક્ટ લઈ અને અમુક ક્વેશ્ચન્સ જે તમે સાંભળ્યા ન હોય જોયા ન હોય એવા ઘણા બધા હોય તો એનો પણ તમે લાભ આમાં લઈ શકશો, જે તમને પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે. ત્યાર પછી જો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આપણે કીધું એમ કે જે વસ્તી તેની ગણતરી જે આમાં કરવાની હોય છે તો એને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે તો 3 પ્રકારના પશુનો નિર્દેશ આમાં કર્યો છે. 1 કેળવાયેલા પાલતુ પશુ, દૂધ આપતા પશુ, અને ત્રીજું કીધું છે મૃગા જે મૃગ્યાવનમાં જે પશુ છે એટલે કે જંગલમાં જે રહેતા હોય એ પશુ જે છે એ આમાં આપવાના આમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પશુપાલન સંબંધી નિયમો અને દંડની જોગવાઈ પણ કૌટિલ્યએ સૂચવી છે. જે આપણે હવે ફોરેસ્ટ વાળા કરે છે ને બધું આપણે સાંભળ્યું છે બરાબર, કે આપણને ખબર છે એ રીતે કે હવે આ જેટલી પણ વસ્તુ છે એ આપણને જોવા મળે છે. કારણ કે ફોરેસ્ટ ખાતાની અંદર આ બધું આવે, આપણે બધાને ખબર છે કે પશુપાલન કૃષિ આ જેટલી પણ વસ્તુ છે એમાં ખાસ કરીને પશુપાલન એક પણ પશુને મારવા નહીં, એક પણ પશુને કોઈ સંહાર ન કરવો, આના માટેની જોગવાઈ આપણા જૂના ગ્રંથોમાં પણ જોવા મળે છે. અને આપણે પહેલેથી જ પ્રકૃતિ પ્રેમી રહ્યા છીએ, પહેલેથી જ પશુ પ્રેમી રહ્યા છીએ, પહેલેથી જ આપણને આ પ્રકારના જે પશુ પ્રેમી પ્રકૃતિ પ્રેમી આવી અલગ અલગ વસ્તુ જે છે આપણને જોવા મળતી હોય છે. એટલા માટે ખાસ યાદ રાખવાનું છે કે આ જે આપણે ખબર છે એ રીતે કે જેટલા પણ વસ્તુ જે છે ચાણક્ય દ્વારા આપવામાં આવેલી છે એ બધી જ વસ્તુ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, જે ખાસ યાદ રાખવાની છે. અને આમાં દરેક વસ્તુ એના દંડથી માંડી અને સજાથી માંડી અને જેટલી પણ વસ્તુ છે એ બધાનો આની અંદર સમાવેશ થઈ જાય છે મિત્રો, જે ખાસ યાદ રાખવાનું છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે.
ત્યાર પછી વાત કરી છે ઉદ્યોગની, તો કૌટિલ્ય જે છે માનતા હતા કે આર્થિક દ્રષ્ટિએ સાધન સંપત્તિ રાજ્ય જ સમૃદ્ધ અને વિકસિત બની શકે, તેથી તેમણે ઉદ્યોગોના વિકાસ માટે માર્ગદર્શક વિચારો રજૂ કર્યા છે. આજે આપણે બધાને ખબર છે કે કોઈ પણ યસ ઓકે એબીડી કોઈ વાંધો નહીં, ટુડે યુ આર લેટ સો નોટ પ્રોબ્લેમ, વધારો વેલકમ. તો આની અંદર મિત્રો વાત કરવાની છે કે કૃષિ કાલે પાછું 3:15 અને 3:30 આસપાસ જોડાવાનું છે, બરાબર. કાલે આપણે ટેસ્ટ રાખેલી છે અને મેક્સિમમમાં મેક્સિમમ લોકો જોડાય એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે તમને પરીક્ષામાં પૂછાઈ જાય, બરાબર. અને એ રિલેટેડ ટેસ્ટ જે છે તમને આમાં રાખવામાં આવેલી છે. તો આની અંદર પાછા આવી જાય ઉદ્યોગમાં, તો ઉદ્યોગની અંદર મિત્રો શું વાત કરી છે, તો કે આપણે કીધું એમ કે એને વિકસિત બની શકે એના માટે આર્થિક દ્રષ્ટિએ સાધન સંપત્તિ રાજ્ય જે છે એ હતું અને તેમને ઉદ્યોગના વિકાસ માટે પણ ઘણું બધું માર્ગદર્શન આપેલું છે. હવે તો કે તેમના મતે રાજાએ રાજ્યમાં નવી નવી ખાણો ખોલાવી, હુનર ઉદ્યોગના કારખાના વધારવા, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય અનુકૂળ અને આવનારી અનેક આ માટેની વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, જેટલી પણ વસ્તુ એના માટે ઉપયોગમાં આવતી હોય મિત્રો એ બધી જ વસ્તુની સગવડ વધારવાની છે. ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત માલ સામાનના વેચાણ માટે બજાર મળે તે રીતે શહેરોનો વિકાસ કરવાનો છે. અને આપણે બધાને ખબર છે કે જો ગ્રામનો વિકાસ થાય તો તાલુકાનો વિકાસ થાય, તાલુકાનો વિકાસ થાય તો જિલ્લાનો વિકાસ થાય, અને આમ જિલ્લાનો વિકાસ થાય તો આપણે બધાને ખબર છે કે રાજ્યનો વિકાસ થાય, અને અંતે બધા રાજ્ય મળીને એક દેશનો વિકાસ કરે છે. આમ નાનામાં નાની વસ્તુથી લઈ મોટામાં મોટી વસ્તુ સુધીની બધી જ વસ્તુ જે છે એ આપણે બનાવીએ છીએ, જે આપણા માટે ગૌરવની વાત છે, જે આપણા માટે ખૂબ જ મહત્વની વસ્તુ. ત્યાર પછી તો કે તેમનો અર્થશાસ્ત્ર ગ્રંથ મગધ રાજ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને ધ્યાનમાં રાખીને રચાયો હતો, અને તેનો ઈચ્છા હતી કે તેઓ ઈચ્છતા હતા કે આ ગ્રંથ સર્વકાળે વિજેતા બનવાની આશા રાખતા રાજા તેમને કોઈ પણ રાજ્યને શાસન સંચાલન અને વ્યવસ્થાના ભાગરૂપે ઉપયોગી બનશે. કૌટિલ્યએ કરચોરી અને સંપત્તિને છુપાવીને અન્યત્ર જમા કરવાની વૃત્તિનો સખત વિરોધ કરવામાં આવેલો છે. આપણે બધાને ખબર છે કે કર ચોરી નથી કરવાની, સંપત્તિ જે છે છુપાવવાની નથી, આ બધી વસ્તુ સરખી જે છે સરકારને જે કઈ પણ આપણને બધાને ખબર છે એસીબી એન્ટી કરપ્શન બ્યુરો એના દ્વારા જે આપણે બધાને ખબર છે કે પકડાઈ જાય તો શું થાય, તો કે હેરાન થાય છે, જે ખાસ યાદ રાખવાનું છે. એટલે બને ત્યાં લગી આપણે કોઈ પણ પ્રકારની કોઈ પણ વસ્તુ જે છે એ અમાર ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જે આપણા માટે પાછું પરીક્ષામાં પૂછાઈ જાય. અને આમ આ વસ્તુ જે છે એ ખાસ મહત્વની જે મિત્રો તમારે યાદ રાખવાની છે. કૌટિલ્યને અર્થશાસ્ત્રની અંદર લખ્યું છે કે આપણે દરેક વસ્તુ જે નીતિમત્તાથી હાલવાનું છે, દરેક વસ્તુ જે પરફેક્ટલી કરવાની છે, અને આમાં દરેક વસ્તુ પાછળનું જો કોઈ મુખ્ય કારણ મિત્રો હોય આપણે બધાને ખબર છે કે ઉદ્યોગ, આજે કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ત્રણ વસ્તુ એવી છે કે એના એના ક્ષેત્રે આખું ભારત જે છે આખું વિશ્વ જે છે એ રોકાયેલું છે. અને અંતે આપણને ખબર છે એમ કે શું થાય છે, કે આ બધા વ્યક્તિ પાછળનું જેટલી પણ વસ્તુ જે તમે ઘસો અથવા તો કરો એ બધી જ વસ્તુ તમને આમાં જે છે એ જે જોવા મળતી નથી, સમજવા મળતી નથી, જે ખાસ યાદ રાખવાની છે એના દ્વારા આપણને પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર. તો આ કૌટિલ્ય જે ચાણક્ય થઈ ગયા, અને એના વિશેની જો મિત્રો વાત કરવામાં આવે તો આપણે કીધું એમ કે ખાસ કરીને એને જે અત્યાર સુધીમાં રચાયેલ જેટલી પણ વસ્તુ છે એ બધી જ વસ્તુનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો ઝડપથી આપણે આ જેટલી વસ્તુ છે એનું શું કરી લઈએ, આપણે કીધું એમ કે રિવિઝન કરી લઈએ. તો આની મિત્રો જે વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે કે કૌટિલ્ય ચાણક્ય જે છે એના દ્વારા આ બધી વસ્તુ જે છે નિર્માણ કરવામાં આવેલો છે. કૌટિલ્ય જે ગ્રંથ છે એ પણ ચાણક્ય લખેલો, દાંત સાથે જન્મ હતા. અને બીજી વસ્તુ યાદ રાખજો ક્યાં, તો કે કુસુમપુર જે છે પાટલીપુત્ર એટલે હાલનું પટના, એને કુસુમપુરમાં જન્મ થયો હતો એનો. અને જે એક વિદ્વાન હતા આખા સંપૂર્ણ દેશને સ્વતંત્ર અને હિન્દુત્વમાં બદલવા માટે માનતા હતા અને એના માટે કામ કરતા હતા, એના વિશેની સ્ટોરી મેં તમને સમજાવી દીધી છે. અને અંતે ધનનંદ જે છે એને હરાવે છે અને શું કરે છે મૌર્ય વંશની સ્થાપના કરાવે છે. અને આમ મૌર્ય વંશ છે વધુ ને વધુ આગળ વિકાસ કરે, વધુ ને વધુ સારી રીતે કામ કરે એના માટે એને આ જેટલા પણ નીતિમત્તાના શાસ્ત્રના જેટલા પણ નિયમો છે એ બધા એને શીખડાવેલા છે. ત્યાર પછી આપણે કીધું કે 1909 જે આ બધી વસ્તુ શુદ્ધતા માટે કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન થયું, યાદ રાખજો 1909 જે એમ કે 21 પૂર્વે 321 થી 300 વચ્ચેની આની રચના થઈ હોય તો આપણે માનવામાં આવે છે, એવું જોવામાં આવે. પણ આપણે જ્યાં લગી
એ વસ્તુનો રિસર્ચ ન થાય ત્યાં લગી તમને ખબર પડતી નથી. ત્યાર પછી કીધું છે કે કૌટિલ્ય અને ચાણક્યના મુખ્ય આર્થિક વિચાર ક્યાં હતા, તેમાંનો પહેલો વિચાર હતો જનપદ રાજ્યની સ્થાપના. આપણે બધાને ખબર છે કે રાજ્યની સ્થાપના થાય તો રાજ્ય જે છે એ સરકારને ટેક્સ આપશે, એના દ્વારા સરકાર પાસે શું થશે તો કે ઇન્કમ થશે, અને સરકારી ઇન્કમ માંથી તો કે લોકો માટે જે છે પાછું વાપરતા આપણને જોવા મળશે. એટલા માટે આની અંદર વાત કરવામાં આવી છે કે આ બધી વસ્તુ જે છે જનપદ રાજ્યની સ્થાપના આપણને પૂછાઈ છે. ત્યાર પછી રાજકોષ, આપણે બધાને ખબર છે કે નગર, ગ્રામ, સિંચાઈ, ખાણ, જંગલ, પશુપાલન, વેપાર, વાણિજ્ય આ બધી જ વસ્તુ જે છે એનો સમાવેશ આની અંદર કરી શકાય. અને આ બધી જ વસ્તુ જે છે એ આપણા માટે કેવી છે તો કે આપણને ખબર છે કે મહત્વની જોવા મળે છે, જે પરીક્ષામાં પણ આપણને પૂછાય છે. તો આમ તમે જોઈ શકો છો કે આ રાજકોષની નીતિ છે રાજ્યની સમૃદ્ધિ બનાવવા માટે, એને સંગઠિત કરવા માટે, એમાં વધુ ને વધુ સારી રીતે કેમ કરી શકો એ બધી જ વસ્તુ જે છે આની અંદર આપણે યાદ રાખવાનું છે, આપણને પરીક્ષામાં પૂછાતું હોય છે. ત્યાર પછી આપણે બધાને ખબર છે એમ કે રાજકોષ નીતિ પછી આવે છે, એમાં ઊન, રેશમ, વન્ય, કપાસ, જે જીવ ખેડૂત પાસેથી જેટલી પણ વસ્તુ જે છે એ આપણે આની અંદર લેતા હોય છે ઉપયોગમાં, જે કામ કરતા હોય છે એના માટેની વસ્તુ આની અંદર કહેવામાં આવેલી છે. ત્યાર પછી કરવેરાની નીતિ, આપણે બધાને ખબર છે કે કરવેરાની નીતિ આજની તારીખમાં ચાલે છે, ત્યારે પણ હતી, પણ એક જ વાર કર છે કે કેન્દ્ર સરકાર લઈ શકે એની ભલામણ એને કરી હતી, અને એ રીતે જે છે એના માટેનું કામ આપણને જોવા મળે છે. મિત્રો યાદ રાખજો કરવેરા નીતિ કેવી છે, તો કે કરવેરા નીતિ એવી નીતિ છે કે જેમાં જે કરવેરો જે છે સરકાર દ્વારા જે સમાજ ઉપર જે છે નાખવામાં આવતો હોય છે, અને એ કરવેરા જે છે એની ઇન્કમ રાજ્ય સરકાર જે છે એ કેન્દ્ર સરકારને કરાવશે. અને આપણે બધા અત્યારે સી જીએસટી ને એસ જીએસટી ગઈકાલે વાત કરી છે, તે માની અંદર તમે જોશો તો તમને આ પ્રકારની માહિતી જોવા મળતી હોય છે. ભૂમિકર, આપણે બધાને ખબર છે જમીનની અંદર જે રહેતા હોય છે, જેમ કે તો અત્યારે પણ આપણે આપીએ છીએ, જેને આપણી ભાષામાં શું કહેવાય છે તો કે આપણને ખબર છે કે ટેક્સ જે છે એનો શબ્દ આપણે હવે તો જીએસટી આવી ગયું છે બરાબર. તો આ જે ભૂમિકર જે છે એ પણ આની અંદર જે લોન છે ખાસ કરીને જે આપણે કીધું એમ કે લાવવામાં મદદ કરતી હોય એને કહેવાય આતિથ્ય શુલ્ક. કારણ કે આતિથ્ય એટલે શું જે આપણને ખબર છે મહેમાન, એટલે આતિથ્ય એટલે આતિથ્ય જે છે એમાં આવે, એમાં જોડાય અને વધુ ને વધુ સારી રીતે કામ કરે એવું આની અંદર કહેવામાં આવ્યું છે. કે કૌટિલ્ય જે વસ્તુશાસ્ત્ર છે એના મહત્વના આધારે કર લેવાના નિયમો દર્શાવ્યા છે, અને જકાત નાકા ઉભા કર્યા છે, જે આપણે પહેલા પણ હતા, પણ હવે ઓક્ટ્રોય છે એ ગુજરાત સરકારે નાબૂદ કરેલી છે, એટલા માટે હવે ક્યાંય આ જકાત નાકા આપણને જોવા મળતા. હવે ટોલ નાકા આવી ગયા આપણી ભાષામાં, અત્યારે ત્યારે જકાત નાકા હતા, આપણે જકાત નાકા હતા, હવે જકાત નાકા બંધ થઈ ગયા, ટોલ નાકા આવી ગયા, પણ એ કર તો લઈએ જ ગમે એમ કોઈ નહીં કે મૂકે નહીં બરાબર. ત્યાર પછી કૃષિ અને પશુપાલનની વાત કરવામાં આવે, એક રાજ્ય હસ્તકની ભૂમિ હતી ને એક વ્યક્તિગત ભૂમિ માલિકીની ભૂમિ હતી. એટલે આપણે બધાને ખબર છે કે ઘણાને વ્યક્તિગત પોતાના માલિકીની ભૂમિ જોવા મળે, અને અમુકને જે છે કેવી છે તો કે સરકારની ભૂમિમાં એ વાવતા હોય, જે ઉત્પાદન આવે સરકારને કીએ, અને સરકાર દ્વારા જે કઈ નીતિ નિયમ પ્રમાણે લાગુ પડતો હોય એ પ્રમાણે એને શું આપવામાં આવે તો કે આપણે બધાને ખબર છે ચોથા ભાગનું જે કઈ પણ છે એને આપવામાં આવતું. અને આમ આપણે બધાને ખબર છે એમ કે કૃષિ સાથે સાથે મિત્રો કોઈ હોય તે પશુપાલન છે આપણને જોવા મળે છે. એટલે કૃષિ સાથે સાથેની બીજી કોઈ આપણી પ્રવૃત્તિ હોય તો એને કહેવામાં આવે છે પશુપાલન. જે પશુપાલનની અંદર મરઘા બતકાઓ છે, ત્યાર પછી આપણે ખબર છે એમ કે ખાસ કરીને ગાય અને ભેંસ આ ઉદ્યોગનો સમાવેશ એની અંદર થાય છે. અને એની અંદર યાદ રાખજો કે જે કામ પરફેક્ટલી અને વ્યવસ્થિત થશે તો 100% તમે વિકાસ કરી શકશો, નતર એનો વિકાસ તમારાથી થઈ શકશે નહીં, જે તમને આની અંદર કહેવામાં આવ્યું છે. અને છેલ્લે કીધું છે મિત્રો ઉદ્યોગ, તો આપણે કીધું એમ કે કૌટિલ્યના અર્થશાસ્ત્રને ધ્યાનમાં રાખો તમે, યશ કિરણભાઈ પધારો જય માતાજી. તો આની અંદર મિત્રો વાત કરો તો કૌટિલ્ય જે છે કર ચોરી અને સંપત્તિ છુપાવવા ઉપર પ્રતિબંધ લગાવેલો હતો એ સમયે, એમ કે આ ન કરવું છે, તમારી પાસે જે કંઈ પણ વસ્તુ છે એ તમે જાહેરમાં કહો, એના દ્વારા તમારે જે ટેક્સ વસૂલ કરવાનો હોય છે એ ટેક્સ આપતા જાઓ. ઉદ્યોગ જે છે એના દ્વારા તમે શું કરી શકશો તો કે ઘણી બધી ઇન્કમ પ્રાપ્ત કરી શકશો, અને આ ઇન્કમના માધ્યમથી તમે શું કરી શકશો તો કે આપણે કીધું એમ કે આ ઇન્કમના માધ્યમથી તમે વધારે ને વધારે આગળ વધી શકશો, વધારે વધારે સારી રીતે કામ કરી શકશો. તો આજનો આપણો ક્વેશ્ચન છે થોડું ટૂંકું હતું મિત્રો, તો થેન્ક યુ ઓલ ઓફ યુ, દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ઘણા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન કર્યા હતા, ઘણા વિદ્યાર્થી મિત્રોને હજી ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી અને પૂછી શકો છો. અને ખાસ જે વ્યક્તિ હજી સુધીમાં સબસ્ક્રિપ્શન નથી લીધો એ મિત્રો સબસ્ક્રિપ્શન લઈ લઈએ, અને સબસ્ક્રિપ્શનની ફીસ ઓનલી 7000 રૂપિયા એક વર્ષ માટેની છે મિત્રો. અને એમાં તમે DPR10 જે મારો કોડ જે તમે એપ્લાય કરો તો 10% લેસ, એટલે કે 6300 તમારે ભરવાના.
થાય છે. તો આમ તમે સમજી શકો છો, હા 2:30 વાગ્યા નો લેખિત ધારો થઈ ગયો. તો કિરણબા તમે મોડા પડ્યા થોડા, કારણ કે 3:30 ને 5 થઈ ગયા. હજી હું પૂરું કરીશ, ત્યાં 4:45 ઓછી હશે. આજનો પોર્શન છે ને એમાં 3 પાર્ટ પડ્યા. પહેલો પાર્ટ આજે લઉં છું, પછીનો પાર્ટ લઈશ હું સીધો. તમે યાદ રાખજો ક્યારે હોય, સોમવાર આનો પાર્ટ 2 છે ને, સોમવાર આવશે. વચ્ચેના જે છે એમાં જે તમારા માટે આવતીકાલે શુક્રવારે અને શનિવારે જે છે એ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. યુટ્યુબ ફેસ્ટિવલની અંદર મિત્રો ટેસ્ટ છે, અલગ અલગ જીકેની ટેસ્ટ છે. એમાં તમને બધું આવી જાય, યાદ રાખજો. કેની ટેસ્ટ છે? જીકેની ટેસ્ટ છે. એની અંદર બધું આવી જશે જે તમારે યાદ રાખવાનું છે, બરાબર. એમાં ગુજરાતની ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, જેટલું પણ પરીક્ષાને રિલેટેડ જીકે કહેવાતું હોય એ જીકેને લગતું બધી વસ્તુ આવી જશે મિત્રો. તમે ધ્યાન રાખજો અને પરીક્ષામાં તમને પૂછાઈ જશે. એટલે ટેસ્ટ જે છે એ કાલે 3 ટેસ્ટ છે મિત્રો, યાદ રાખજો. આવતીકાલે જે છે આપણે કેટલી, તો કે 3 ટેસ્ટનું આયોજન કર્યું છે, જ્યારે પરમ દિવસે જે છે એ 2 ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. શનિવારે 2 ટેસ્ટ છે, આવતીકાલે 3 ટેસ્ટ છે, અને રવિવારે જે છે આપણે ગુજરાતના દરિયા કિનારા વિશેની માહિતી મેળવવાની છે. તો તે દિવસે પણ મારા 11 વાગ્યાથી લઈ અને 1.5 કલાકમાં 3 લેક્ચર રાખવામાં આવ્યા છે મિત્રો રવિવારે. તો એમાં પણ તમે જોડાઈ જજો. અત્યારથી કહી દઉં છું, કારણ કે જે લોકો જોડાણા છે એને ખબર ન હોય, મોડા જોડાણા હોય એને, બાકી તમે વાત કરી ચૂકો છો, એ દરેક વ્યક્તિ એમાં જોડાઈ જશે. એટલે અત્યારથી તમને કહી દઉં છું કે આવતીકાલે ટેસ્ટ જ છે, દરેક સબ્જેક્ટ જે છે એમાં લઈ લીધા છે. આવતીકાલે અને પરમ દિવસે ટેસ્ટ. રવિવારે તમારે ગુજરાતના જે 3 દરિયા કિનારા છે, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, કચ્છનો દરિયા કિનારો અને 3 ગુજરાતનો દરિયા કિનારો, આ 3 વિશેની માહિતી આપણે એમાં લેવાની છે. સોમ અને મંગળવારે આ જે પાર્ટ આપણો છે, જે આપણો જે પાર્ટ છે એ આર્થિક વિચારોના બીજો પાર્ટ જે છે એની અંદર ગાંધીજી અને એના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને એ આવશે. જ્યારે ત્રીજા પાર્ટમાં મંગળવારે જે છે એ શું આવશે, તો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશેની માહિતી જે છે એ તમારા માટે લઈને આવવાનો છું. તો આવતા મંગળવાર સુધી મેં શિડ્યુલ તમને આપી દીધું છે. તો રેગ્યુલર દરેક વ્યક્તિ રેગ્યુલર ટાઈમે જોડાતા રહીએ અને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો જેટલા ફ્રેન્ડ્સ હોય એના લગી આ વાત પહોંચાડો, જેથી વધુને વધુ લોકો જોડાય અને વધુને વધુ લોકો લાભ લે. ખાસ જે લોકોએ હજુ સુધી એમાં સબસ્ક્રિપ્શન નથી કર્યું મિત્રો, સબસ્ક્રિપ્શન કરી લ્યો, કારણ કે આમાં તમને યુટ્યુબના તો લેક્ચર મળે છે પણ સ્પેશિયલ ક્લાસ તમે અટેન્ડ કરી નથી શકતા. તો 7000 રૂપીસ જેની ફી છે મિત્રો, તમે વિચારો ખરે તો 3 મંથ માટે તમે કોઈ ઓફલાઈન ક્લાસીસમાં જાઓ તો તમારે 10000 રૂપિયા ફી ચૂકવવી પડે. એવી જ રીતે 12 મહિના સુધી તમે ઈ ક્લાસ કરો તો તમારે 40000 રૂપિયા ફી ચૂકવવી પડે, અને 2 વર્ષ માટે તમે એટલે કે 24 મંથ માટે કરો તો 80000 રૂપિયા તમારે ચૂકવવા પડે. હવે અહીંયા તમે વિચારો કે તમારે 1 વર્ષ માટે 7000 રૂપિયા ચૂકવવાના છે અને એમાં DPR10 મારો કોડ છે એ તમે એપ્લાય કરો તો 6300 રૂપિયા તમારે 10% લેસ કરી અને 6300 જ ખાલી ભરવાના થાય છે. જ્યારે 2 વર્ષ માટે તમારે હોય તો 2 વર્ષ માટેની ફીસ છે 8400 રૂપિયા, અને એની અંદર પણ તમે મારો કોડ યુઝ કરો એટલે 2 વર્ષ માટે તમને ડિસ્કાઉન્ટ મળી જાય 10%. અને તમારે 7560 રૂપિયામાં મિત્રો જે છે એ કેટલું, તો કે 2 વર્ષ માટે તમારાની અંદર જે છે એ અર્ન એકેડમીના માધ્યમથી જોડાઈ શકો છો. તો ખાસ દરેક વ્યક્તિ યાદ રાખવાનું છે, હજી સુધીમાં સબસ્ક્રિપ્શન ન કરી મિત્રો તો બધા કરાવી લો. હજી સુધીમાં કોઈને પણ તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો જેટલા પણ હોય જે તૈયારી કરતા હોય તેને લેક્ચર અટેન્ડ કરાવડાવો, કારણ કે બીજું કાંઈ નહીં, આ જે માહિતી જે છે એ તમારા સુધી પહોંચી શકે અને તમે જે છે વધુ ને વધુ સારી રીતે જે મહેનત કરી શકો એના માટેનું આ તમારા માટે અમે લઈને આવેલા છીએ. તો ખાસ દરેક વ્યક્તિ ધ્યાન રાખશે, હજી સુધીમાં જેટલા પણ વ્યક્તિ છે એ ન જોડાતા હોય એને જોડાવો, અને જેટલા પણ વ્યક્તિ જે છે એ આપણે કીધું એમ કે શું ના હોય તો કે સબસ્ક્રિપ્શન